एम गुजराती फिल्म। શું વાત છે ને ભાભી રસોડામાં નથી અત્યારે, હવે આ ખાવાનું જાતે લેવું પડશે ને। દામિની તું અહીંયા કેમ? હું ના આવી શકું રસોડામાં? અરે મેં તો ખાલી પૂછ્યું કે તું અહીંયા, કઈ કામ હતું એટલે પૂછ્યું મેં તને। કામ હતું ને મારે? હા, ખાવાનું ક્યાં મૂક્યું છે? આ ગેસ છે, તારે જે બનાવવું હોય ને એ જાતે બનાવીને ખાઈ લે। અને ભગવાને આ હાથ પણ આપ્યા છે તો આનાથી ખાવાનું બનાવી દેવાય। અરે વાહ, તને તો બહુ ખબર પડે છે ને કે આ હાથ છે, આ ગેસ છે, સ્માર્ટ બહુ છે તું। હોય જ ને, મારી જેઠાણી ડફોડ છે ને, મારે સ્માર્ટ તો થવું જ પડશે ને। ઓ માય ગોડ, સાચી વાત છે, હું ડફોડ છું, મને કાંઈ ખબર પડતી જ નથી, અને આટલે અને એટલે જ મેં આજે રસોઈ પણ નથી બનાવી। હવે ડફોડ હોય ને શું ખબર કે રસોઈ કેમ બનાવાય। તમારે છે ને હર વખતે કામમાંથી ભાગવું હોય છે, કોઈ દિવસ કાંઈ કામ કરવું નથી હોતું, જ્યારે કઈ અને ત્યારે બધું જ કામ બાકી હોય। અરે બેબી, પણ હું ડફોડ છું ને, બુદ્ધિ વગર નહીં છું, તો મને કેમ ખબર પડે કે કયું કામ કેવી રીતે કરાય? વાવ, આ કામમાંથી છૂટવાના છે ને સારા બહાના બતાવો છો, પણ એટલું યાદ રાખજો, રસોઈ છે ને તમારા ભાગે આવે છે, એટલે તમારે રસોઈ તો બનાવવી જ પડશે। ભાગે આવે છે ને બનાવવી પડશે, તું કહેવા વાળી કોણ છે? કારણ કે જ્યારથી હું આ ઘરમાં આવી છું ને, ત્યારથી આપણે બંનેને કામના ભાગલા કરી આપ્યા છે, કોણ શું કામ કરવાનું ખબર છે મને, સલાહ દેવાની કોઈ જરૂર નથી, અહીંયા શું કામ આવી હતી ને એટલું જ પૂછ્યું હતું, તો આટલું લાંબુ લેક્ચર શું કામ આપ્યું? આપવું પડે ને, ના સમજાતું હોય ને તો એને સલાહ શિખામણ આપવી પડે। મને લાગે છે કે તમે ભૂલી ગયા કે તમારા કોમળ કોમળ હાથે તમારે રસોઈ બનાવવાની છે। સાચી વાત છે, મને તો ખબર જ નહોતી, હવે હું ધ્યાન રાખીશ। હા હવે ધ્યાન રાખીશ નહીં, બપોરના 2 વાગી ગયા છે, તો જમવાનું ક્યારે બનશે ને એ મને કહી દો। જમવાનું મારે બનાવવાનું છે ને, તો ટાઈમ પણ હું ફિક્સ કરીશ કે મારે બપોરે 2 વાગે બનાવવું છે કે રાત્રે 9 વાગે। ઓ પ્લીઝ, એનો મતલબ કે તમે જ્યાં સુધી જમવાનું ના બનાવો ત્યાં સુધી અમારે શું તમારી રાહ જોઈને બેઠા રહેવાનું, ભૂખ્યા રહેવાનું? હા બરાબર સમજી તું, જ્યાં સુધી હું રસોઈ ના બનાવું ને ત્યાં સુધી ભૂખ્યા બેસવાનું, ને એટલી બધી ભૂખ લાગી હોય ને તો જાતે બનાવી લેવાનું। હા જે બોલ્યા ને એ બોલ્યા, હવે ના બોલતા, હું છે ને આ ઘરમાં તમારી નોકરાણી થઈને નથી આવી, સમજી ગયા? સેમ ટુ યુ, હું પણ તારી નોકરાણી થઈને નથી આવી, આ ઘરની મોટી વહુ છું, એટલે હું થોડું ઘણું તો ચલાવવાની જ છું ને। મોટી વહુ હોય ને એનો મતલબ એમ નહીં કે તમે જેમ કહેશો ને એમ જ થશે, તમારો હુકમ ચાલશે, એ વાત તો ભૂલી જ જજો, હું પણ તમારી દેરાણી છું। ખબર છે મને, તો જ્યારથી આવી ને ત્યારથી જ ખબર છે કે તમારી દેરાણી છે, પણ હવે શું થાય, આ તો રોજ યાદ કરાવ્યા કરે ને મને। કરાવવું પડે ને, કારણ કે ભૂલી જાઓ છો, તમે તો ખુદને આ ઘરની મહારાણી સમજો છો ને, માલકિન સમજો છો। હા અને તું પણ બરાબર સમજી કે હું એ જ છું, એટલે હવે નાટક કરવાનું બંધ કર, જમવાનું નહીં બનાવું, તને ભૂખ લાગી હોય ને તો જાતે કરી લે। ભાભી વેમમાં ના રહેવાય કે તમે આ ઘરના માલકિન છો, એ વાત ના ભૂલતા કે હું પણ આ ઘરમાં રહું છું, હું છું ને ત્યાં સુધી તો તમારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય। જોઈ લઈશું, સમય આવશે ને ત્યારે એ પણ જોવાઈ જશે। ચાલ હવે બહુ ભૂખ લાગી છે ને, તું વધારે ના બોલાય, આ ખોટા પેટના જીવડાઓ મરી જશે, રસોઈ કર, કરજો તમે રસોઈ, નથી કરવાની હું। મીરા બેટા, મીરા પાણી લાવજે તો, મીરા એક ગ્લાસ પાણી લાવ। આલ્યાબા પાણી, પાણી તું શું કામ લાવી, મીરા ક્યાં છે? મને કાંઈ નથી ખબર બા, તમે જ પૂછી લો ને। મીરા હાબા, ક્યાં હતી તું? મેં પાણી માંગ્યું, તારું ધ્યાન નહોતું? બા હું કામ કરતી હતી ને એટલે મારું ધ્યાન નહોતું, લઈ આવું હા? એ રહેવા દો ને, કાંઈ જરૂર નથી, તમે ના સાંભળ્યું ને એટલે હું જ પાણી લઈને બાને આપી દીધું। તો સારું કર્યું ને, તું પણ તો આ ઘરની વહુ જ છે ને। તું શું કરતી હતી? રસોડામાં કામ કરતી હતી બા। રસોડાના તો બધા કામ મેં પતાવી દીધા, તો ત્યાં શું બાકી રહી ગયું હતું કે તારે કરવું પડ્યું? હા બા, પાણી પણ હું રસોડામાંથી જ લાવી છું ને, ભાભી તો ત્યાં હતા નહીં। દામિની તે મને જોઈ નહીં હોય, આમ પણ તો તું ધ્યાન બેરી છે ને, ઘણી વખત તને કાંઈ ધ્યાન ન હોય ને તો તને ખબર, તું ધ્યાન આંધળી પણ થઈ ગઈ છે। હું એ જ કહેવા માંગતી હતી કે હું ધ્યાન બેરી છું, ધ્યાન આંધળી નહીં કે મને માણસો ના દેખાય, પણ હું ત્યાં જ હતી। ચાલવું પડે એટલું તું ન દેખાણી હોય એવું તો બને જ નહીં, પણ તું ત્યાં હશે જ નહીં।
મારું ખાતું પણ ઈશ્વર જેવું છે, ઈશ્વર હોવા છતાં પણ દેખાતો નથી ને એમ જ. બસ બસ, હવે વધારે પડતું બોલવાની જરૂર નથી. બા કામમાં ધ્યાન રાખો. બા ગુસ્સો નહીં કરો ને, તમારે પાણી પીવું તું ને, મેં તમને પાણી આપી દીધું ને, પછી બાપીને શું કામ ખીજાવ છો? અરે વાહ, મીઠું બોલતા તો કોઈ તારી પાસેથી શીખે. એક પાણીનો ગ્લાસ શું ભરી આપ્યો, હવે આખા ઘરને માથે લઈશ તું? અરે હું ક્યાં કઈ બોલી છું, હું તો ઉલટાનું બાને કહું છું, બાને સમજાવું છું કે તમે ભાભીને કાંઈ ના કહેશો, પણ મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારો પક્ષ લીધો. બા તમારે જે કેવું એને કહી દો. હા તું ધારે છે જે કે મારી અને બાની વચ્ચે ઝઘડો થાય, ઘરમાં આગ લાગે અને તું મજા લે. એ કોઈ મને ચડાવે ને હું ચડું એવી નથી. તમે બંને આ ઘરની વહુ છો એટલે બંને સમજીને કામ કરવાના હોય. એક ઢસડા કર્યા કરે અને બીજી ફોનમાં લાગી રહે એ તો ફાવે જ નહીં. કોણ ફોનમાં લાગી ગયો છે બા? આ તમે પણ ધ્યાન આંધળા નથી થઈ ગયા ને? હું રસોડામાં હતી બા. મીરા બોલવાનું ભાન રાખ કે તું કોને ને શું બોલે છે. આવી રીતે બોલવાથી કઈ તું તારી જાતને કે તું સાચી અને સારી નહીં ગણાવી શકે. હા ખબર છે મને, તો તમે પણ બોલવામાં થોડું ધ્યાન રાખો. અરે ક્યાંની પ્રેમથી બોલું છું કે કામમાં હતી, અને રહી વાત ફોનની, કોણે મને ફોનમાં જોઈ છે? હા અરે બસ ભાભી, તમે બા સામે બોલી રહ્યા છો એટલા ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. બા કઈ કહેતા નથી એટલે તમને મજા આવે એમ બોલશો. અરે બા હોય કે બાપા હોય, સાચું તો ગમે તેને કહી દેવાય. હા ફોનમાં નહોતી. હા અને આ તમારા સંસ્કાર છે કે કાઈ પણ ખબર હોય જ ના ને ગમે ત્યારે ગમે તે બોલી દેવાનું. હું ફોનમાં નહોતી, મેં કહ્યું ને કે હું રસોડામાં હતી એટલે રસોડામાં જ હતી. જો આ છે એના પિયરના સંસ્કાર. બા અને બાપા કોને કેવું ને કેમ કેવું ને એ શીખવાડીને નથી મોકલી આને. હા તો તમે શીખડાવો ને, તમે પણ શું કરો છો, જેટલું આવડતું તું ને એ પણ ભૂલવાડી દીધું. ભાભી તમે બા સાથે શાંતિથી પણ વાત કરી શકો ને, એમાં એટલું હાઈપર થવાની શું જરૂર છે? તો બાને સમજાવ ને. ખબર નથી પડતી કે બાને બીપી ની પ્રોબ્લેમ છે, એની સામે એટલું જોર જોર થી બોલો છો, તમને તો બાની કઈ ચિંતા જ નથી. બા તું છે તો ચિંતા કર બાને. હા મને બાણી ને કોઈની ચિંતા નથી, પણ જો મારા પિયર અને સંસ્કાર ઉપર કોઈ જશે ને તો હું કોઈનું સાંભળી નહીં લઉં. હા તો તું અહીંયા પણ બા અને બાપાનું જૂતું નહીં રાખે ને મર્યાદા, તો અમે નહીં સાંભળી લઈએ અને હું તો સાખી જ નહીં લઉં. બસ હવે બેરા પણ આવી ગયું ને, હમણાં અહીંયાથી ભાગશે. આ જ કામ છે, વાત સાંભળવાની નહીં અને ઊભી થઈને વહી જશે. શું બેરી? બા તમારે પાણી પીવું તું ને, મેં આપી દીધું ને, પછી જવા દો ને. બીજાને આ ઘરમાં કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે, એમાં આપણે કાંઈ ના કહી શકીએ ને. હું તમારું કામ કરું છું ને બસ. કેમ ઘરના ઢસડા તારે ભાગ્ય લખ્યા છે, તારે જ કરવાનું હોય, એની કાંઈ ફરજ જ નથી. શું કરવું બા, ઘરનું કામ છે, ઘરને ઉકળો તો ના બનાવી દેવાય ને. બીજું કોઈ ના કરે તો મારે પણ નહીં કરવાનું, એવું જરૂરી નથી ને. સાચી વાત છે તારી, તું કેટલી ડાય છે, હું કેટલી ખુશ છું કે તારા જેવી દેરાણી મને મળી. હા હવે હું છે ચાવ ને, અમે ક્યાં રોક્યા છે નહીં બા, અને હું પ્રેમથી જાઉં છું ભાગીને નહીં. હા કેટલી નાલાયક ને નપાવટ છે, સંસ્કાર અને શું કેવું હવે આને ખબર નથી પડતી. બા હું તમને કહું ને તો તમને એવું લાગે કે હું ખોટું બોલું છું, એટલે મેં તમને કહેવાનું જ બંધ કરી દીધું, પણ આજે તમે આંખે જોયું ને તો વિશ્વાસ આવ્યો ને મારી વાત પર. ક્યાં આપણા કર્મમાં લખાયેલી. લાવો બા. હે ભગવાન. કેમ મીરા બેટા અહીંયા ચિંતામાં બેઠી છે? અરે નરેશ અંકલ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ નહીં બસ જો ને આ ઘરના ઝઘડાઓ ને ઘરની ચિંતાઓ. અરે પણ એવું તો કયું ઘર હોય એમ મને કહેલ કે એ ઘરમાં ઝઘડા ન થતા હોય, બધા ઘરમાં ઝઘડા તો હરેક ઘરમાં થાય છે. નરેશ અંકલ સાચું કહું ને, ઝઘડો હું પણ બહુ જ કરું છું, બધા કરતા વધારે ઝઘડાનો સ્વભાવ મારો જ છે, પણ પહેલા હું આવી નહોતી, આ લોકોની સાથે રહી રહીને હું પણ હવે આવી થઈ ગઈ છું. અરે જો કહે છે ને માણસ કે બગડેલી કેરી હોય એ ટોપલામાં હોય ને તો બીજાને હોય ને બગાડે. હા બસ અમારા ઘરમાં એવું જ થયું છે, પહેલાં મારો સ્વભાવ આવો નહોતો, જતું કરવાવાળો સ્વભાવ હતો, પણ બાએ મને ટોકી ટોકીને સાવ સાવ પાગલ કરી નાખી, અને હવે દામિની હવે તો એ લોકો બોલે ને એના કરતાં વધારે હું બોલું છું, અને હું પોતાની જાતને એવી રીતે સાબિત કરું છું કે મને કાંઈ ફરક જ નથી પડતો, પણ ખરેખર કહું ને અંકલ તો મને બહુ બધો ફરક પડે છે. અરે પણ જો બેટા એ ગમે એવો એનો સ્વભાવ હોય, આપણે આપણો સ્વભાવ ન બગાડાય
અરે હમે ઓળો ગમે એવું બોલે, હવે આપણે એમ માનવાનું કે ભગવાન એને બુદ્ધિ નથી આપી અને સમજણ નથી આપી એટલે એ બોલે છે, પણ મને તો સમજણ આપી છે ને, આપણે નહીં બોલવાનું એટલે આપોઆપ સમાધાન થઈ જાય. નથી બોલતી ને તો મારી ગણતરી નથી થતી, બધાને એમ લાગે છે કે હું ખોટી છું એટલે હું નથી બોલતી, એટલે હું સામે જવાબ નથી આપી શકતી, અને જો બોલીને સાચી સાબિત થવા જાઉં ને તો પાગલમાં ગણતરી થાય છે, શું કરવું એ નથી સમજાતું. જો તું બોલે તોય તને આમાં કાંઈ ફાયદો થયો, અમુકનો તને પસ્તાવો થાય છે કે હું આવી કેમ થઈ ગઈ, એની કરતાં જો તું ન બોલ નહીં એમાં તારા ફાયદો છે. ઓલું કહીએ ને નહીં બોલવામાં નવ ગુણ, એવી રીતે જ રાખીને બોલવામાં તો અમુકને આપણે બળ જ ન થાય કે હું હું આવું હું કેમ બોલી એમ થાય. હા અંકલ, ન બોલવામાં નવ ગુણ, પણ તમે પેલું પણ તો સાંભળ્યું હશે ને કે બોલે એના બોર વેચાય, હવે અમારા ઘરમાં આ લાગવું પડે છે. ન બોલો ને ત્યાં સુધી તમારી કોઈ ગણતરી થતી જ નથી, અને બોલો તો તમે આખે થઈ જાઓ. બેટા એ વાક્ય એટલે કીધું છે કે જ્યાં બોલવું પડે ને ત્યાં બોલવાનું, અને નહીં બોલવું પડે ત્યાં નહીં બોલવાનું, એ માટે એ બધા એટલે એ માટે એ કહેવત પડે છે. પણ આપણે જ્યાં તું તો અત્યારે ન બોલવાનું હોય ત્યાંય બોલશો, હવે એ હા હું અને હો જેવી હોય એવી, આપણે શું છે, આપણે સમજણથી રહેવાનું, સાદેથી રહેવાનું આપણે, અને જે કહે એની આયા કરવાની, એટલે આપોઆપ બધું સુધરી જાય. એ કેટલું બોલશે, થાકી નહીં જાય એ હોતને બોલી બોલીને. હા અંકલ, સાચી વાત છે તમારી, આમ જોવા જઈએ ને તો ભૂલ મારી પણ છે, હું થોડી શાંત રહું ને તો આવું ના થાય. ઠીક છે, હું ટ્રાય કરીશ કે વધારે ના બોલું. હા બસ, હું તો અહીં તારી બાજુમાં રહું ને એટલે મને તમારી બધી વાતની ખબર હોય ને, આ તારે હા હું તો પહેલેથી એવા જ હતા, અને હું કામ તું એની યારે આવું ભોજામારી કરીશો, મને હોત ને ઘણી વાર એમ થાય. મેં તો આ મીરા પહેલાં આવી ત્યારે તો કેવી હારી હતી ડાય, અને હવે તો એ ઘરમાં નગર બસ બગડા સટીના ધડબડટીના જવા જાવતો હોય, બસ બાયું બાયું ઓલી સિરિયલ મનો બાજતી હોય, બસ એ વીજ એવું શીખીને તમે નો બી ત્રણે બાજીને તાલીમ ન લીધી હોય એવી રીતે તમે બાજો છો. સારું અંકલ, હવે હું ધ્યાન રાખીશ. અરે તું છો ને મારી દીકરી સમાન છો, દામિની મારી દીકરી જેમ જ છે, પણ એનું કાંઈ હું કાંઈ બહુ ગણું નહીં, સમજાય એ વખત મારી અમે ક્યારેક ક્યારેક બોલી જાય છે, પણ હું એનું ન ગણું, હવે એ જેવી હોય એવી આપણે દીકરી સમાન માનવીને. સારું, તો હવે તું ધ્યાન રાખજે, સમજાય કાંઈ બોલતી નહીં, જે બોલે આપણે હું. ભલે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોન મૂક, પહેલાં મને એ કહે કે શું છે આ બધું. હા આ ફોન છે, આપણો રૂમ છે, ને હું છું, શું જાણવું છે? તું શું કામ આવું કરે છે? તું ઘરને સરખી રીતે સંભાળી નથી શકતી, ઘરના કામ નથી કરી શકતી. મારે તો બધું કરવું જ છે, પણ આ તમારી માં છે ને એને મારી કોઈ કિંમત નથી, અને બસ એની સાથે રહીને હું પણ એના જેવી થઈ ગઈ છું, એકદમ નફટ. એટલે એ લોકો કામ નથી કરતા એમ કહેવા માંગે છે? ના, એવું કહેવા નથી માંગતી, એ લોકો મારી ગણતરી નથી કરતા ને એટલે હું પણ એ લોકોને નથી ગણતી. કેવી વાત કરે છે તું, ગણતરી નથી કરતા એટલે બધી ગણતરી કરે, પણ આપણામાં કઈ હોય તો ગણતરી કરે ને, આપણે ધ્યાન ના આપીએ તો ગણતરી કેવી રીતે કરે? હા મારામાં કઈ નથી ને એટલે આટલા વર્ષથી રાખી છે મને, તમે તમે પણ મને ડિવોર્સ આપી દો એટલે કઈ ઉપાદી જ નહીં. તો કેવી વાત કરે છે તું, હા ઉલટાનું તારે એમ કેવું જોઈએ કે હું સુધરી જઈશ, હું કામ કરીશ, પણ ના, આપણા મોઢામાંથી એવું તો બોલાશે જ નહીં, આપણે તો આવું જ બધું બોલશો, ઊંધું બોલવાનું. પણ તમે ક્યારે પ્રેમથી પૂછ્યું, પ્રેમથી સમજાવવાની કોશિશ કરી? નહીં, બસ કૂતરાની જેમ બટકા ભરતા આવડે છે. એ સ્વભાવ છે ને તમે જ કર્યો છે આવો, કારણ કે તમને પ્રેમથી કહીએ તો પણ આવી રીતે વાત થાય, અને ગુસ્સાથી કહીએ તો પણ આવી રીતે વાત થાય, તો એ સીધી વાત છે ને, આ સામેવાળા જેવું ઈચ્છતા હોય એવી રીતે વાત કરવાની. તો કરો ને, મને શું ફરક પડવાનો છે, કરો, હજી વધારે ભસો. તને ગમે તેટલું કહીએ એનાથી ફરક નથી પડતો, એ જ તો વાંધો છે. સારું, ગુસ્સામાં કહીએ તો પણ નથી માનવું, પ્રેમથી કહો તો પણ નથી માનવું, તારે કરવું છે શું? નથી માનવું. તો હવે મારી પાસે કોઈ શબ્દ જ નથી કે તને કહેવું શું, કારણ કે તો ચૂપ બેસો ને. તારી સાથે ચૂપ બેસું? 5 મિનિટ પણ તારથી નહીં બેસાય. સાચું? હા, પણ તમે તો બેસી શકો ને, ચૂપ તમારે બેસવાનું છે, મારે નહીં. ચૂપ બેસીને તારા કામ ન કરવું પડે એટલા માટે તું આ બધા બાના કાઢે છે કે અહીંયા ચૂપ બેઠી હતી, આદી અરે વાત કરતી હતી, એટલે બાર પાછું કેવા થાય ને કે આદિના કામ પતાવતી હતી, ભલે ને પછી તું અહીંયા બેઠી હોય. કેટલા સ્માર્ટ છો તમે તો, વાવ, મને આઈડિયા આવ્યો જ નહોતો. બોલો, હવે હું એવું જ કહીશ કે મેં એટલા માટે ઘરનું કામ નથી કર્યું કારણ કે હું આદિ સાથે બેઠી હતી. થેન્ક યુ. તું નહીં સુધરે ક્યારેય નહીં. તને ઘરથી વાંધો શું છે? મને તમારા મમ્મીથી વાંધો છે. એનો શું વાંક આવ્યો આમાં? એ જ કે હું પહેલાં આવી હતી જ નહીં, મને છે ને બોલવાની આદત જ નહોતી, પણ આ તમારા મમ્મીએ ટોકી ટોકીને મને આવી કરી નાખી છે, અને હવે હું આવી થઈ ગઈ છું, હવે હું પહેલાં જેવી પાછી ક્યારેય નહીં થઈ શકું. ટોકી ટોકીને માણસ સુધરે? તું તો બગડી,
જે કરવાનું કહે છે કરતી નથી, જે નથી કરવાનું કહેતા એ કરે છે, તું તો ઊંધી ચાલે છે. હા તો તો શું થઈ ગયું? હવે જવું, હવે જેવું તમારા ઘરમાં શીખવાડતા હોય બધા એવું તો હું શીખું ને. હવે વાત તમારી જ લઈ લ્યો ને, તમે અત્યારે આવ્યા કે નહીં તો ચૂપચાપ પાંચ મિનિટ ખાલી બેઠા હોત ને તો પણ મને કેવું લાગત કે કંઈક પ્રેમથી વાત કરશે, પણ ના, એ ઘરમાં આવે એટલે સીધા બોમ જ ફોડવાના. એવું કોઈ નથી કરતું, આ તું બોલે છે આવું બધું. આ જો બાજુવાળા નરેશ કાકા કેટલા વખાણ કરતા હતા મારા, બોલો કે તું તો કેટલી ડાય છે, કેટલી બુદ્ધિશાળી છે અને સમજદાર, તો વાત જ જવા દો. પણ એકા તમે છો, કોઈ દિવસ મારા વખાણ કર્યા? એને મોતી આવ્યા હશે અને મગજમાં છે ને કઈ બીમારી થઈ ગઈ હશે એટલે એ વખાણ કરતા હશે. બાકી હા, ઘરના ઉપર શું વીતી રહી છે ને એ તો હા ઘરના સભ્યો જ જાણે, એને શું ખબર હોય, એ તો પડોશી છે ને, એને તો વખાણ કરવાના હોય. બોલી લીધું એટલે એ ખોટા હતા એમ કહો છો? આજે જ જો નરેશ કાકા પાસે કે મારો ઘરવાળો તમને ખોટા કહે છે. હા બાકી છે તો એ કર, આજુબાજુમાં ઝઘડા નથી થયા ને એ ઝઘડા ઊભા કરાવજે. જાતી નહીં તો કરાવીશ, કઈશ. બોલો હું ખોટી, નરેશ કાકા ખોટા? શું શું થયું છે મોટા ભાઈ? અરે ગાડીની ચાવી. શું થયું, ભૂલી ગયા? હા નીરા, ગાડીની ચાવી આપજે તો. કમાલ કરો છો મોટા ભાઈ, હા રોજ ને રોજ કઈ ને કઈ વસ્તુ ભૂલતા જ જાઓ છો તમે. હવે એમાં કમાલ શું કહેવાય? અરે ક્યારેક થાય એવું? કમાલ જ કહેવાય ને. આ કાલે પાર્ટી પાસે આપણે કેટલો મોટો પ્રોજેક્ટની ડીલ કરવા જવાના હતા, હવે ફાઇલ ભૂલી ગયા. ફાઇલ, આટલી બધી મોટી ઇમ્પોર્ટન્સ વસ્તુ કોણ ભૂલી જાય? એટલે થાય એવું, ઘરમાં એમ પણ બધું ભૂલાય જ જાય છે અને શું યાદ રાખવું, શું ભૂલવું, શું કેવું, શું ન કેવું કંઈ સમજાતું નથી હવે મને, એટલે થાય હવે. પણ મગજ કઈ જગ્યાએ હોય છે કે સમજાતું નથી તમને? મગજ એની જગ્યાએ જ છે પણ મગજ ક્યાં ફરે છે એની ખબર નથી પડતી. ક્યાંય ફરતું નથી આ. હા ચાવી ભૂલી ગયા ને તમે? હા પણ આ ચાવી કેમ મીરા ના આવી દેવા તમે? હવે એમને ક્યાં કઈ વાત સંભળાય જ છે? તમે 10 વર્ષ 7 પાડશો ને ત્યારે માણ એક વાર તમારું કામ કરશે, એમ પણ એમનું ધ્યાન નથી હોતું હમણાંથી. એવું નહીં હોય, એને સાંભળ્યું નહીં હોય અવાજ મારો. ક્યાંથી સાંભળે? પેલા કાનમાં એરબડ્સ આવે ને એ નાખીને વેબ સિરીઝ જોવે છે. એનું આદત પડી ગઈ છે. હા કામ છે ને કરવું ન કરવું એની મનમાંની ચલાવે છે. પણ ક્યાં સુધી આવી રીતે ચાલશે મોટા ભાઈ? એક દિવસ તમારે એમને કંઈક સમજાવવા પડશે ને, આખો દિવસ બસ હું જ કામ કરે જાઉં છું. તમે શું કરવાનું? હવે એને કેટલીક વાર કહેવાનું, એ જે રીતે કરે છે એ રીતે કરે છે કામ. અને એમ પણ મને એના ઉપર બહુ ગુસ્સો આવે છે કે એ મારી કોઈ વાત નથી માનતી. કેવું તો પડશે ને મોટા ભાઈ. હા જુઓ ને, આ એમના ભાગના કામ પણ હવે દામિની કરી રહી છે ઘરમાં. હવે ચાવી દેવા માટે મીરા ભાભી આવું જોઈતું હતું પણ એ આવી. હા મોટા ભાઈ શીખો ને અમારી પાસેથી કંઈક. હું જેટલું દેવાં કે ને એટલું જ કામ કરું છું ને. હા સારું કહેવાય કે તારું માને છે, મારું માનતી જ નથી. અને હમણાં જ અમારે ઝઘડો થયો, આ ઘરના કામ નથી કરતી, ઘરમાં ધ્યાન નથી આપતી એના માટે થઈને. એટલે મેં હવે નક્કી કર્યું છે કે કદાચ હવે આમને આમ ચાલશે તો આગળ નહીં ચાલે. શું નહીં ચાલે મોટા ભાઈ? હું ડિવોર્સ આપી દઈશ એને એટલે વાત પતે. અરે ડિવોર્સ, આટલી નાની અમથી વાતને ડિવોર્સ સુધી લઈ જવાની શું જરૂર છે? આ તો નાની વાત કહેવાય? આ રોજે ઘરમાં બધા ફરિયાદ કરે છે, મમ્મી કહે છે, દામિની બહુ કહે છે, તું કહે છે અને હું પણ જોઉં છું, તો પછી સીધી વાત છે ને, એનો જ વાત છે પણ એ નથી સમજતી. મોટા ભાઈ આમાં છે ને વાત તમારો જ છે, પહેલેથી તમે ભાભીને એટલી બધી છૂટ આપી દીધી છે ને કે હવે તમારી કોઈ વાત માનતા જ નથી. અરે એવું નથી, પહેલા તો એ બધું કામ કરતી જ હતી એટલા માટે એ જે બધું કામ સરખું કરતી હોય તો શું ટોકવાની રોકવાની? તો હવે કે મમ્મી ના વાત કાઢે છે. મામા સાચું કહું તો હવે છે ને મમ્મીનો કઈ વાંક નથી હોતો, બા તો બિચારા અમારા બધાને સારા માટે કહે છે, મને પણ ટોકે છે, મને પણ ખીજાય છે, હું તો કાઈ મનમાં નથી લેતી. અરે તમે મન પર નથી લેતા એ બહુ સારી વાત કહેવાય, પણ એ બધું મન પર લઈને બેઠી છે. અત્યાર સુધી મમ્મી એની સાથે જે કંઈ પણ વ્યવહાર કર્યા છે ને બધા જ એને યાદ છે ને, અત્યારે ગણી ગણીને સંભળાવે છે. એટલે બોલો પોતે બધાની સામે ગમે એવું બોલી જાય ને એનું કાંઈ નહીં, એ વસ્તુ ગણવાની જ નહીં. જ્યારે જોવો ત્યારે મને ઉતારી પાડે છે, મારી બેઇજ્જતી કરે છે અને તમને ખબર છે મમ્મી સામે પણ રાગડા પાડી પાડીને બોલે છે. હા હવે તમે બિલકુલ ચિંતા ના કરો, હું ઓફિસે જાઉં છું અને તું પણ ચાલ, હવે હું એને સમજાવી દઈશ અને બરાબર રીતે સમજાવી દઈશ, નહીં તો પછી મેં કીધું એમ જ થશે, હું એને ડિવોર્સ આપી દઈશ એટલે બધાને છૂટકારો.
જાતું નથી, મોટા ભાઈ કઈ દિશામાં જઈ રહ્યા છે. ચાલો, ઓલરેડી લેટ થઈ ગયા છીએ, હજી પાર્ટીને આપણે પ્રોજેક્ટ પણ સમજાવવાનો છે. વાહ દામિની વાહ, હવે ઘરમાં બધા જ તારી વાત માનવા મળ્યા છે. હા ભાભીને બહુ અવાજ છે ને કે હું કહું એમ જ કરશે બધાય. હવે હું જોઉં છું કે કેવું બધાય તમારું માને છે. ભાભી શું વિચારતા હતા? કેમ, તારે શું કામ છે? હા, મનમાં એવું જ વિચારતા હશો ને કે મારી દેરાણીનું અને મારી સાસુનું ગળું દબાવી દઉં, અમારી બુરાઈ જ કરતા હશો ને? વાવ, હું આવું વિચારતી નહોતી, પણ થેન્ક યુ કે તે મને આવી સલાહ આપી. હા, જ્યારે જો ત્યારે શું એ કરો છો? તમારા જટિયા જાળી લઈશ કોઈક વાર. શું જટિયા જાળી લઈશ? ક્યારેક ને એક થપ્પડ મારી દઈશ ને તો મોઢું ફરી જશે. બસ હો, મારી જેઠાણી છો એનો મતલબ એમ નહીં કે તમે મારા પર હાથ ઉપાડી શકો. તમને એવો હક નથી આપ્યો. તો તને હક આપ્યો છે કે તું ગમે તે બોલીશ. અહીંયા હું મારા રૂમમાં કામ કરું છું તો શું કામ અહીંયા આવી તું? છોડો ને, મારે છે ને તમારી સાથે કોઈ લપ નથી કરવી. ઓલરેડી મને માથું દુખે છે. હું તો તમને કહેવા આવી છું કે મારા માટે મસ્ત મજાની કડક ગરમા ગરમ હાથુવાળી મસાલેદાર ચા બનાવી દો. ચાની શું વાત છે, લાવ ને હું તારું માથું દબાવી આપું. આ ગળું છે, માથું અહીંયા આવે. અચ્છા, ઓ ઓકે. હા, આને માથું કહેવાય અને આને ગળું. હા, જે તમારામાં નથી માથું. મારામાં માથું નથી તો હું ચા કેવી રીતે બનાવીશ? સોરી દામિની, માથા વગર તો ચા નહીં બને. એક કામ કર, તારે ચા પીવી હોય ને તો મારે થોડા વખાણ કર. વખાણ સાંભળીને બની શકે કે હું ચા બનાવી આપું? ઇટ્સ ઓકે, મને ચાની એટલી બધી પણ ભૂખ નથી કે તમારા વખાણ કરું. તમારા વખાણ તો છે ને હું મરી જઈશ, પણ તમારા વખાણ નહીં કરું. કારણ કે વખાણ કરવા માટે વખાણ કર્યા જેવું પણ હોવું જોઈએ ને. તો મરી જા, નથી સાંભળવા મારે વખાણ. મને ચાલશે, તને ચાલશે? નહીં, પણ તમને શું લાગે છે કે હું એટલે આસાનીથી તમારો પીછો છોડી દઈશ એમ? નો વે, હું છે ને હવે આ ઘરમાં આવી ગઈ છું તો 7 જન્મ સુધી આપણે બંને સાથે જ રહેવાનું છે. ઓ પ્લીઝ, હું તો મારા આગલા 6 જન્મની ટિકિટો કેન્સલ કરાવવાની છું. આ બા સાથે અને તારી સાથે 7 જન્મ? નો વે. થેન્ક યુ, તો મને બહુ ગમશે. જો તમે અત્યારે જ જતા રહેતા હોય ને તો 6 જન્મની શું કામ વેઇટ કરવી? અત્યારે જ જતા રહો ને, તમને પણ શાંતિ ને મને પણ શાંતિ. એમ પણ તમને મારાથી બહુ પ્રોબ્લેમ છે ને, તો રોખા થઈ જાવ ને. કેટલું બોલે છે તું, સાચું તને માથામાં કઈ પ્રોબ્લેમ છે? આ એકાદો આંટો લૂઝ નથી થઈ ગયો ને? દવાખાને જવું છે? ના ના, આવું બધું છે ને તમારી સાથે રહીને થઈ રહ્યું છે. બસ હવે ક્યારની બકવાસ કરી જ જાય છે. માન્યું કે હું બધી વાતને મસ્તીમાં લઈ લઉં છું, એટલે એનો અર્થ એવો નથી કે તું ગમે ત્યારે આવીને ગમે તે ટ્રિગર કરીશ. બોલ, કામ શું છે? કીધું ને, બેરા થઈ ગયા છો, ચા પીવી છે. નહીં મળે, બીજું કાંઈ હોય તો બોલ. બીજું? પેલા એક કામ તો કરી દો, પછી બીજું કામ કહું ને. સાવ બુદ્ધિ વગરની છે, એકવાર ના પાડીએ ને તો પણ એને એ વાત 10 વખત રિપીટ કરશે. કરવી પડે ને, કારણ કે એકવાર કહીએ ને તો તમારા નાના અમથા દિમાગમાં વાત નથી ઘૂસતી. તું છે ને બા સાથે રહીને એટલે બા જેવી થઈ ગઈ છે. આમાં તારો કઈ વાંક છે જ નહીં. ખરેખર તો આ બધો વાંક બા નો જ છે. આ બા લવ 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 કરતા હોય કે ને આખો દિવસ, એનું જોઈ જોઈને તું પણ શીખી ગઈ. અરે હું આ બધું છે ને તમારું જોઈને શીખી છું કે કામ નહીં કરવાનું, કામચોર કેવી રીતે બનાય, બધાને કામ કરવા માટે કેવી રીતે ના પાડવી. બેટા, હું પહેલા બા પાસેથી શીખી હતી ને એટલે મેં તને શીખડાવ્યું. અને આમ પણ ગુરુ કરતા ચેલો બેસ્ટ સ્ટેપ આગળ જ હોય. સાચી વાત છે, એટલે મારા કરતા તો તમે આગળ જ છો, એ તો વાત માનવી જ પડે. ઓ શટ અપ, તું છે ને કામ હોય પતાવ જા. કામ હોય, હું શું કામ કરું? મારા ભાગનું જેટલું કામ હતું ને મેં પતાવી દીધું છે. હવે જે પણ કામ બાકી છે ને એ બધું જ કામ તમારું બાકી છે. હા, નહીં થાય કામ, હવે હું જાઉં. તો મને શું કામ કહો છો? એમ પણ આ ઘરમાં છે ને તમે વધારે નથી ટકવાના, કારણ કે આજે આદિભાઈ પણ કહેતા હતા કે જો આવીને આવી રીતે મીરા રહીને તો હું એને છૂટાછેડા આપી દઈશ. બીજું શું કીધું? બીજું શું કીધું? એમ કહેતા હતા કે મીરા મારી કોઈ વાત નથી માનતી, બહુ બગડી ગઈ છે, નાલાયક થઈ ગઈ છે, નપાવટ થઈ ગઈ છે, કામચોર થઈ ગઈ છે. નાલાયક તો તું કહેવાય ને, તારી જેઠાણીને કોઈ આટલું બોલે તો તું એક શબ્દ પણ ના બોલી. અરે તારે મારો પક્ષ લેવો જોઈએ. હું શું કામ તમારો પક્ષ લઉં? તમે ક્યારે મારો પક્ષ લીધો છે? એ વાત પણ સાચી, હું ચા બનાવી આપીશ તો તું મારો પક્ષ લઈશ? હું શું કામ લઉં? હું કઈ નહીં કહું, મેં તો કહી દીધું છે. મેં તો આ ભાભી છે ને દિવસે ને દિવસે બહુ બગડતા જાય છે, સીધી રીતે એમને તમારી ભાષામાં સમજાવી દેજો, નહીં તો પછી આ ઘરનું સત્યાનાશ થઈ જશે. સત્યાનાશ જાય તારું? તું આવું બોલી? તું મારી દેરાણી છે જ નહીં. અરે જા, ચા તો છોડ, તારા માટે આજ પછી પાણીનો ગ્લાસ પણ નહીં લાવું. તે એમાં ક્યાં કરવાના? એક મિનિટ, હું શું કામ જાઉં છું? આ રૂમ મારો છે ને, તું જા. હું શું કામ જાઉં? તમારે જવું પડશે.
નહીં, જવું તો પડશે, પણ ચા બનાવવા માટે. ચાલું છું. થેન્ક યુ. ચલો હવે મસ્ત મસાલેદાર ચા મળશે. એલીએ મીરા, મીરા શું છે બા? એટલે ઘરના બધા કામ એમને પડ્યા છે અને તું અહીંયા આરામથી ટેસ્ટથી બેઠી છે? ના, હું ટેસ્ટથી નથી બેઠી, મારું માથું ચડ્યું છે ને એટલે બેઠી છું. હા તો કામ ન કરે તો પછી નવરા નવરા માથું જ ચડે ને, એના કરતા કામમાં જીવ ઉપર હોય ને તો માથા બાથા ન દુખે. બા અત્યારે તો શાંતિ રાખો, કહ્યું ને કે માથું દુખે છે તો પછી એકને એક વાત શું કરવાની હોય? માથું કેમ દુખે છે એ મેં તને કીધું, તું નવરી પડે છે ને એટલે માથું દુખે છે. નાનું નાનું કામ કર્યા કરને અને અંદર જા રસોડામાં જો તું, ઓલા રસોડાના ખાનામાં કેટલા વાંદા ફરે છે, એ સાફ કરવાનું મન ન થતું. પણ એમ નહીં બા, આ નાના નાના કામ કરીએ તો માથું મટી જાય, પણ એક દિવસે મોટો બોમ્બ ફોડ્યો હોય તો માથાનો દુખાવો સાવ જતો રહે? હા જતો રહે. વાહ, બોમ્બ ફોડ્યો હોય તો બહુ પાછી તું એટલી મોટી કે તું બોમ્બ ફોડે એટલા મોટા કામ કરે? આ નાના નાના તો થતા નથી તારાથી. સંભળાવી લીધું, મેં સાંભળી લીધું, કઈ મજા ન હોય ને તો પણ અહીંયા આવીને બકબક કરવાનું. કામ શું હતું તમારે? બસ ઈ જ કે તું અહીંયા બેઠી છે ને કામ બધા એમને પડ્યા છે. હા તો જાઓ, દામિનીને કહો ને આમથી તો બહુ વાલી છે તમને. ના મને બેવ સરખી છે, પણ એ છે ને સારી રીતે બોલે છે એટલે મારે એને ગુસ્સો નથી કરવો પડતો, અને તું સરખી રીતે કોઈ દી બોલે નહીં પછી મારે બોલવું તો પડે જ ને, એના કરતાં તું એની જેવી ડાય થઈ જતી હોય તો. સારું બા, હું ડાય થઈ જઈશ. હા તો જાઓ કામ કરો. ના હા હવે એને ડાયું કેમ કેવું? માથું દુખતું હોય તો શું કરવાનું? હજી એટલા વખતથી હું તને કહું છું કે તારું માથું કેમ દુખે છે. પણ સમજી ગઈ, હવે હવે આ માથું ઉતરી જશે ને પછી બીજી વાર ન ચડે ને એવું કઈ કરશું. એ ના, પહેલા તો તારો અવાજ ધીમો રાખ, અડધું માથું તું એમ ચડાવે, કામનું વગર કામનું કઈ પણ બોલવાનું આપણે, બસ ચૂપ રહેવાનું નહીં. સમજાયું? મૂંગું નથી કીધું. હા મૂંગું નહીં, કામની વાત કરાય અને કામ કરાય અંદર જા. બા મારી પાસે બે મોડ છે, યા તો હું સાયલેન્ટ રહું યા તો રાડું પાડું. આ વચ્ચે જે શાંતિથી વાત કરવાની વાત આવે ને એ મને આવડતું જ નથી, એનું કારણ પણ તો તમે જ છો ને. ના તારી માં છે કે તને એ શીખવાડ્યું જ નથી. જોયું ને કેવો ગુસ્સો આવ્યો તમને, બસ આમ જ મને તમારા પર ગુસ્સો આવે ને એટલે મારથી રાડો પડાય છે. હા એ છે ને, તારી માએ તને કોઈ દી શીખવાડ્યું નહીં ને કે સાસરે જઈને કેમ રહેવાનું, એટલે તું આવી છે. અને ઓલી દામિની જો કેટલું શાંતિથી બોલે, એને કહીએ એને મારે કેવું નથી પડતું કે તું કામ કર, અને તારી સાથે ચૂપ નથી રહેવાતું. હા મને મારી માએ આવું શીખડાવ્યું ને એટલે હું આવી છું, તમને તમારી માએ શીખડાવ્યું એટલે તમે આવા છો. કેટલી તારા શું તારા માટે તો બોલવું, દરેકે દરેક ખરાબ શબ્દો તારા માટે નાના છે. સાચી વાત, એટલી ખરાબ છે તું. શું કામ બોલો છો, ચૂપ થઈ જવાનું. ઘરમે અહીંયા ભટકાણી છે ને એટલે બોલવું પડે છે. બસ આ શીખવાડ્યું છે માએ. માએ શીખવાડ્યું છે કે ઝઘડો થતો હોય ને ત્યાં ચૂપ રહેવાનું, વધારે નહીં બોલવાનું. માએ એમ નો શીખવાડ્યું કે આપણે બહુ બોલવાનું મન થાય ને ત્યારે જીભડી કાપી નાખવાની કે બોલાય જ નહીં. શીખવાડ્યું તું ને બહુ બોલવાનું મન થાય ને ત્યારે સામેવાળાને જીભડી કાપી નાખવાની. કાપી નાખું, લાવું ચાકું. ની કેટલી તારા માટે તો શું બોલવું ને એ ખબર નથી પડતી. સાચી વાત છે, તો નહીં બોલો ને. તું કરને પટકાઈ અને મારા દીકરાને અહીંયા મારા દીકરા હારે અહીંયા પરણાવીને લાવી છું ને તો કઈ અહીંયા શોભાના ગાંઠિયાની જેમ રાખવા નથી લાવી. પતી ગયું. રખડવું હોય ત્યારે સોળ કળાની અને કામ હોય ત્યારે માથા દુખે ને કળ દુખે ને ટાટિયા દુખે ને બધું દુખશે તને. બસ હવે પાડી લીધી રાડું, મેં સાંભળી લીધું, બોલો હવે કામ શું છે? કામ શું છે? હા એક નહીં તને દસ વખત કહેવાનું. રસોડામાં કામ બાકી છે એ જ ને, જઉં છું હમણાં, બધું કામ થઈ જશે તમે કીધું ને એટલે હું જાઉં છું ને દામિનીને ચીંધી જાઉં છું. હે ભગવાન, કયા મુહૂર્તે તે આને ઘડી હતી, એની માની એ ન થઈ ને અહીંયા સાસરીમાં કોઈની ન થઈ. મહેશ ક્યારનો ગયો? હમણાં આવું કંઈક હજી આવ્યો નહીં, હવે મારે જવું છે ને આવતો નથી. ફોન કરો ને. આજે તું અહીંયા? નરેશ અંકલ તમે અહીંયા? મહેશભાઈ ક્યાં છે? અરે આ મહેશ મારો મિત્ર છે ને, હું તો એની ઓફિસે બેસવા આવ્યો હતો. એ કે તમે બેસો, હું હમણાં આવું એમ કરીને બહાર ગયો છે. કેટલી વાર લાગશે ને આવતા?
એ માટે જ હું ઉતાવળો થાઉં છું. મને કંઈ કે હું અડધી કલાકમાં આવું, આ લગભગ એક કલાક થવા આવ્યો, હજી કાંઈ એનો સમાચાર નથી આવ્યો. હું ફોન એને કરવાનો જ હતો. હા હા હા, કંઈ નહીં, કામ કરીને ફોન કરીશો ને તું. ના ના, હવે અત્યારે નહીં, હું પછી પાછો મળવા માટે આવીશ. ચાલો તો હવે. એટલે તારે કંઈ કામ છે વકીલનું? તારે વળી શું કામ કર્યું? એનું કામ હતું એટલા માટે તો આવ્યો હતો, હવે અત્યારે કામ થશે નહીં. અરે પણ શું કામ છે એ તો મને તો કે. તમે જાણીને શું કરશો? કામ છે, કામ હતું વકીલ પાસે, મારે જરાક ડોક્યુમેન્ટ્સ બનાવવાના હતા એટલા માટે આવ્યો હતો. અરે પણ હું તને જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી તમે તો કંઈ હમણાં માલ મિલકત લીધી નથી, તો કામ શું પડ્યું તમારે? જેવો એ કે. એટલે માલ મિલકત માટે નહીં, પણ એક છે ઘરનો પ્રશ્ન, એની માટે કાગળિયા બનાવવાના છે. ઘરનો પ્રશ્ન? અરે હું તારો પાડોશી છું, પણ કહેવાય ને પહેલો સગો પાડોશી. તું એવું કંઈ હોય તો મને વાત કર, હું કંઈ તારી મદદ કરી શકું એમ હોય તો હું મદદ કરું. તમે શું મદદ કરવાના છો? આ ડિવોર્સના કાગળિયા તૈયાર કરવા માટે આવ્યો હતો. ડિવોર્સના કાગળિયા? કોના ડિવોર્સ? મારા અને મીરાના. રા, કેવી વાત કરે છે તું? તારા આવું બોલતા જીભ કેમ ઉપડે? કેમ ના ઉપડે? એ શું કરે છે તમને ખબર છે ઘરમાં? આ તમે તો ખાલી એને બસ માખણ મારતા આવડે છે, મને ખબર છે બધી. કે તમે મીરાને જ્યારે પણ મળો ત્યારે વખાણ કરતા ખૂટતા નથી તમારી પાસેથી. હા, અરે આદી, મીરા સારામાં સારી છોકરી છે, આવી છોકરી તને ન મળે અને તું એની ઉપર આવી રીતે આરોપ નાખે, આ ખોટે ખોટો આરોપ છે. આ તને બધી ખબર છે કેટલી સારી છોકરી છે, અને એ પણ ખબર છે કે આરોપ ખોટો નથી નાખતો, સાચો નાખું છું. કારણ કે ઘરના કોઈ પણ કામમાં એનું ધ્યાન નથી, ઘર ચલાવવું કેમ એ પણ એને આવડતું નથી, અને મારી સાથે કેમ વાત કરવી એ પણ એને નથી આવડતું, અને કેમ રહેવું એ પણ નથી આવડતું. એને બધું જ આવડે છે, બધું. આજે ત્યાં વસ્તુ જેટલી ગણાવીને કેમ રહેવું, કેવી રીતે કામ કરવું, એ બધી વસ્તુ એને આવડે છે. અને કોઈને ન આવડે ને એવું સારી રીતે એને આવડે છે. પણ માણસ ડિપ્રેશનમાં હોય ને, તમે એક એક વ્યક્તિને તમે ચારે બાજુથી દબાવ્યા કરો ને, એટલે ટેન્શનમાં આવી જાય, એટલે ભૂલી જાય વાત વાતમાં. કોણ દબાવે છે એને? કોણ એને ટેન્શન આપે છે? અરે પ્રેમથી બધા એને સમજાવતા હતા કે ઘરના કામ કરો, પણ ના, એ તો મારું કામ પણ નથી કરી શકતી, ઘરના કામ તો દૂરની વાત છે. આ તારા લગ્ન છે ને 2 વર્ષ થયા, અને આવું ક્યારથી કરવા મળે? 1 મહિના થયા તું કરતો હોઈશ. હું આ 1 મહિના થયા તમારી બાજુમાં રહું છું, હું તમારી બાજુમાં રહું ને એટલે મને ખબર છે. આ 1 મહિના થયા તમારા ઘરમાં આવી બગડાસટી ના અવાજ આવે છે, હું બધું ખબર છે મને. હા, દેવાંગના લગ્ન થયા ત્યાર પછીનું બધું શરૂ થયું છે, પણ તમે શું સાબિત કરવા માગો છો? આ બસ આ બધા કહે ને કે એક ઘરમાં 2 વહુ ભેગી થાય ને એટલે પછી જ મગજમારી શરૂ થાય, અને એવું જ થયું છે. મીરાનો સ્વભાવ હવે સાચો ખબર પડી, અત્યાર સુધી તો એ સારી સારી થઈને રહેતી હતી. અત્યાર સુધી છે ને તમને એ કામ કરતી હતી ને એ તમને દેખાતું હતું, અને હવે જે કામ કરે છે ને એ તમને દેખાતું નથી, કારણ કે તમે બધા નાની વહુ આવી છે ને દામીની, તમે બધાને ચાવી ભરાવે છે, અને એક વહુ આવી એટલે હું બીજી વહુને કાઢી મૂકવાની એ વાત કરી દેતો. તમે ખોટો મને ચડાવો નહીં અને બીજી જગ્યાએ મારું ધ્યાન ન લઈ જાઓ. મને ખબર જ છે ઘરમાં શું ચાલે છે. એ દામીની વહુ છે ને એકદમ વ્યવસ્થિત રહે છે, આ કામ ચીંધવું પણ નથી પડતું, એ પેલા કામ કરી નાખે છે. અને ઇવન મારું પણ કંઈ પણ ભૂલાઈ ગયું હોય ને તો એ પણ એ મને યાદ કરાવે છે. માર્ક કરજે હવે તું. હવે આ તારો વિચાર છે ને ડિવોર્સનો, 1-2 દિવસ કાઢી મૂક, અને હવે તું ખાલી માર્ક કરજે. તું ગમે કામ કરીશ ને એટલે મીરાની પહેલાં દામીની આવી જાય, કારણ કે એ તારી મોટે સારી થવા જાય છે. તું જરીક વિચાર તો કર, ગમે તું કામ ચીંધી ને એટલે એ પહેલાં આવીને દોડીને કરી જાય, એને તારી નજરમાં સારું થવું છે ને મીરાને ખરાબ ચિતરવી છે, અને એમાં એ સફળ થાય છે, એમાં એ ખુશ થાય છે. એ સફળ થાય ને એને આ જ કરવું છે દામિનીને. ના હવે આ તમે માનો છો, તમે કહો છો, અમે રોજ જે જોઈએ છીએ અમે, અમને લોકોને નહીં દેખાતું હોય. તમને નથી દેખાતું એ જ વાંધો છે. હું તો 2 વર્ષથી તમારી બાજુમાં રહ્યો, અને મારે તો દામીને એ અને મીરા એ, પણ જે સારું છે ને એને સારું જ કહેવું પડે. અને અત્યારે તું નીકળી જાય અહીંયાથી, અને વિચાર કર આ વાતમાં, મેં તને કીધું ને એ વિચાર કર, પછી તું મને કહેજે. જા હવે આ ડિવોર્સ એને વિચારે છોડી દેજે. આવું વાત તમારા મગજમાં આવા વિચાર આવે કેમ સામાન્ય વાતમાં ડિવોર્સ લેવા? એટલે હું અહીંયા તમને મળવાનો હતો આવ્યો, મહેશભાઈને મળવા આવ્યો હતો અને એની સાથે વાત કરવાનો હતો. આ તો તમે પૂછ્યું એટલે મેં બધું કહ્યું, એમાં આટલી બધી સલાહ આપવાની જરૂર નથી. મારે શું કરવું શું નહીં એ હું જોઈ લઈશ. હા, એ તો જોઈ લેજે ને, વિચાર કરજે. જા પહેલો સગો પાડોશી, એ કહેવત છે ને એ મારે સાર્થક કરીને બતાવી છે. પાડોશીનું માથું ન ફૂડવું પડે ને એનું ધ્યાન રાખજો. અરે અત્યારના જવાનિયા નાની નાની વાતમાં ડિવોર્સ લઈ લે. કયું લગ્ન એટલે એક સામાન્ય ઢીંગલા પુતલીના ખીલ ન હોય એમ કરીને આ લોકો સમજે છે.
મટે આજ કાં તું મોડો આવ્યો? ક્યારની રાહ જોઉં છું તારી? હું પેલા વકીલ મહેશભાઈ છે કે નહીં એની ઓફિસે મળવા ગયો હતો, પણ એ તો ન મળ્યા. પણ આ બાજુવાળા નરેશભાઈ મળી ગયા. નરેશભાઈ? કેમ, શું કીધું એણે? અરે પૂછતા હતા કે વકીલની ઓફિસે શું કામ છે શું નહીં, પંચાયત કરતા હતા મારી. મારે બધું જ કહેવું પડ્યું પછી કે ડિવોર્સના કાગળિયા રેડી કરવા માટે આવ્યો હતો, તો મને મોટું લેક્ચર આપ્યું કે આવી નાની વાતમાં છૂટાછેડા થોડી લેવાય. ભાઈ એને કોણ સમજાવવા જાય કે નાની વાત છે? એ બધી વાત સાચી, પણ એ નરેશભાઈ પાસે આપણા ઘરની બધી વાતો કેમ જાય છે? અરે એ મને શું ખબર, પણ મેં તો ખાલી એટલું કહ્યું કે અમારી વાત એ માનતી નથી, અમે ઘરમાં જેમ કહીએ છીએ એમ કરતી નથી, અને જો એને એની રીતે જ રહેવું હોય તો પછી અલગ જ કરી દઈએ ને, છૂટા થઈ જઈએ એટલે એની રીતે રહે ને અમે અમારી રીતે રહીએ. આદિ આ વાત તો ખોટી જ છે હો. પછી ગામમાં આપણી કેટલી વાતો થશે એ તને ખબર છે? જે થવું હોય તે થાય, એમ પણ આ ઘરમાં રાખવી મીરાને એના કરતાં સારું છે ને કે એના ઘરે વહી જાય. મીરા હમણાં જોજો કામ કરે છે કે નહીં. મીરા પાણી આપજે તો. મેં તમારી પાસે પાણી નહોતું મગાવ્યું. તમારી વાઈફને સંભળાતું નથી ને, એટલે મારે તો કામ કરવું પડે ને, તરસે અને પાણી પીવડાવવું પડે. પી લ્યો. અને એમ પણ તમારી વાઈફને છે ને નહીં સંભળાય કામ, કોઈ કામ ચીંધો તો ક્યાંથી સંભળાય? હમણાં કેજો શોપિંગ કરવા જાવ છે તો તરત ઊભા થઈને આવશે. હા એ અમને ખબર છે, તમારી વાત સાચી છે. નરેશભાઈની એક વાત મને હવે સાચી લાગે છે. કઈ? અરે કહેતા હતા કે તમારા ઘરમાં આવું બધું ક્યારથી ચાલે છે? તારા લગ્ન થયા ને 2 વર્ષ થઈ ગયા, તો ક્યારેય એવું નહોતું બન્યું, પણ આ છેલ્લા 1-1.5 મહિનાથી જ આવું થાય છે ને. એટલે કે જ્યારથી દેવાંગના લગ્ન થયા છે ત્યારથી જ આ બધું થઈ રહ્યું છે, ત્યારથી જ મીરા કંઈ કામ નથી કરતી ને આપણે લોકો એના ઉપર ગુસ્સો કરીએ છીએ. તમે એક વસ્તુ જોઈ કે નહીં, મેં મીરા પાસે પાણી મંગાવ્યું પણ દેવા કોણ આવ્યું? હા જ્યારે જુઓ ત્યારે સૌથી પહેલાં કામ કરવા માટે દામિની વહુ આવી જાય છે. આપણે હજી કંઈ કામ ચીંધીએ ને એ પહેલાં તો એ કામ કરી નાખે છે, એને સારું થવા માટે જ કરતા લાગે છે હવે. ના ના આવું નથી. મીરા પહેલાં પણ આડોડાઈ કરતી હતી, હા એટલી બધી નહોતી કરતી, પણ એને હું કામ ચીંધું ને એ 4 વાર ચીંધું ને પછી કામ થતું હતું, એટલે આડોડાઈ તો એની છે જ તે પહેલેથી. આ દામિની આવીને દામિની કરવા માંડી છે ને એટલે આપણને એવું લાગે છે. મને પણ એવું જ લાગતું હતું, પણ હવે મને શક જવા લાગ્યો છે, કારણ કે નરેશભાઈ સાચું જ કહ્યું છે કે એકવાર તમે જરા તમારા ઘરમાં તો તપાસ કરી જુઓ કે ક્યાંક તમે તો ખોટા નથી ને, અને એવું પણ બની શકે કે આપણે પણ ખોટા હોઈ શકીએ. અને દામિની બહુ ક્યારેય મીરા વિશે સારું નથી બોલતા, જ્યારે જુઓ ત્યારે એના અવગુણો જ ગાતા હોય છે, તો અવગુણો ગાવાની શું જરૂર છે? તું પૂછે છે ને એટલે એ બોલે છે. અને બીજી એક વાત, હજી કાલની જ વાત છે, હું અંદરથી કંઈક મારે કામ હતું એટલે મીરા પાસે મારે કંઈક બહારથી મગાવવું હતું. મીરા 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 કર્યું તો મીરા દેખાણી નહીં, અને જેવી અહીંયા આવીને તો અહીંયા લમણે હાથ દઈને બેઠી હતી. મેં કીધું કેમ બેન અંદર બધા કામ બાકી છે ને તમે અહીંયા બેઠા? બસ મારું માથું દુખે છે. મેં કીધું તો જરાક ઓછું બોલતી હોય તો મને કહી, તમે તો શીખવાડ્યું છે મને બોલતા, પહેલાં હું ક્યાં બોલતી હતી? આડી જ વાત કરવાની. અને મેં એને કામનું કીધું ને તો મને કે સલાહ નહીં આપો, સહકાર આપો, તમે કરી નાખો કામ. હવે એ એનામાં ક્યાંથી આવ્યું? ચાલ દામિની ભલે એ આપણે એને પાસે કંઈક માગીએ છીએ ને દામિની આપે છે, તો આ ક્યાંથી આવ્યું? તમારી વાત સાચી છે, એ મીરા કરે છે જેવું, પણ કંઈ વાંધો નહીં, મેં પણ જે નક્કી કર્યું છે ને એ જ કરીને રહીશ અને ડિવોર્સ જલ્દી આપી દઈશ. એ ના, આપણે કાંઈ એવા ડાયવોર્સ આપવા નથી, એ તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે, પણ મને તારી વાતે રાખવી છે અને તમે એને સાચી નથી માનતા, તો એનું ઘરમાં કામ શું છે? હું એમ કહું છું કે ભાઈ મેં જે નક્કી કર્યું છે ને એને મારે શું કરવું ને એ હવે મારે જોવાનું છે. તમે છે ને એની યારે મગજમારી ન કરતા, અને એ કંઈ બોલવું આવે તો પણ ન બોલતા, એટલે શાંતિ. બીજું શું, થોડા દિવસ શાંતિ રાખો, બધું સરખું થઈ જશે. આદિની વાત એ કંઈક ખોટી તો નથી? મેં કેમ એ બાજુ ધ્યાન ન આપ્યું કે
કે જ્યારે જ્યારે મીરા પાસે હા 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 હું મીરા પાસે મગાવું તો એ દામિની જ લઈને આવે, કોઈ પણ કામ ચીંધું તો પણ એ જ આવે અને પછી મીઠી મીઠી વાતો કરે. અરે દાળમાં કંઈક કાળું તો છે જો, આ મીઠી છુરી કંઈ ઓછી નથી. દેખાય છે અહીં આવીને બેઠી છું તો એઠી છે તો શું થઈ ગયું? દેખાઈ રહ્યું છે, બોલ શું કામ છે? હરે તમને ફોન એટલો બધો પસંદ હતો, તમારે આખો દિવસ કામ જ કરવું હતું તો તમારા કામથી ને ફોનથી લગ્ન કરી લેવાય ને મારી સાથે શું કામ લગ્ન કર્યા? અચ્છા બાબા લે ફોન મૂકી દીધો, બોલ શું કેવું છે? શું કહું, કહેવા જેવું કઈ રહ્યું છે? હવે શું થયું છે વળી પાછું? આ ઘરમાં કઈ ને કઈ માથાકૂટ તો ઊભી જ હોય છે. આ ક્યારેક છે ને મોટા ભાઈ ને મીરા ભાભી વચ્ચે ઝઘડાઓ થતા હોય, ક્યારેક તારે અને મીરા ભાભી ના ઝઘડા હોય, તો ક્યારેક બા અને ભાભી ના ઝઘડા હોય. બીજું થાય છે શું આ ઘરમાં? તો મને શું કામ સંભળાવો છો? હું કઈ બધા સાથે ઝઘડા કરવા નથી જતી. તો તમારા ભાભી ને સંભાળીને રાખ્યા હોત ને, થોડું સમજાવીને રાખો ને, તો આવું કઈ થાય જ નહીં. આ દર વખતે ભાભી ના નામના ઝઘડાઓ ઊભા હોય છે. હવે ભાભી નથી સમજતા તો તમે લોકો સમજો ને. શું સમજીએ કેશો મને જરાક, પોતે તો આખો દિવસ ઓફિસ જતું રહેવું છે, અહીં આખો દિવસ અમારે ઘરે રહેવાનું હોય છે અને એ પણ ભાભી અને બા સાથે. બાનું તો સમજ્યા, એ તો બિચારા કાંઈ બોલતા નથી, પણ તમારા ભાભી જ્યારે જોણે ત્યાં નકરું કચ 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 નકરું બોલ્યા જ કરવું છે. હા તો ભાભીનો સ્વભાવ એવો છે, માની લઈએ કે ભાભીનો સ્વભાવ થોડો ઝઘડાળુ છે, થોડો ઉગ્ર છે, તો તું તારો સ્વભાવને શાંત રાખને, તું શું કામ ને બધું મગજમાં લઈ લે છે? અરે હું કેટલીક વખત સહન કરું, હું પણ માણસ છું, મશીન નથી કે નકરું બધા બોલે ને સાંભળ્યા કરું અને બધાના કામ કર્યા કરું. ઘરમાં બે વહુ છે ને, તો બે એ સરખે ભાગે કામ કરવાનું હોય, મેં એકલી કામ કરવાનો ઠેકો નથી લઈ રાખ્યો. હા તો અત્યારે શું કામ હતું એ તું મને કહીશ કે પછી આ ઝઘડો કરવા જ આવી છે અહીંયા? ઝઘડો તમને કેવા આવી છું? મને ઘરમાં કઈ પ્રોબ્લેમ હોય તો કોને કહું? તમને જ કહું ને. હા તો કે શું કરી શકું હું આના માટે થઈને? તું કેમ કરું બોલ. તમે તમારા ભાભીને સમજાવી દો, તમારે જેને જે કેવું એને કહી દેજો, પણ હું આ ઘરની નોકરાણી નથી. મને છે ને સમજાવવા સિવાય બીજો કોઈ ટોપિક છે? કારણ કે ભાભી મારા મોટા ભાઈનું પણ નથી માનતા અને નથી બાનું પણ માનતા, એટલે મારાથી ભાભીને સમજાવી શકાય એવી કોઈ તેવડ નથી. તો ઠીક છે, હું જ સમજી જાઉં છું, હું મારી જાતે સમજીને આ ઘરમાંથી જતી રહું છું, પછી ચાલશે ને? શું જતી રહું છું? આ મોટા ભાઈ છે કે કહે છે કે હું ડિવોર્સ આપી દઈશ, અને તું છે કે અરે શું કામ ને મારી સાથે લમણાજી કરો છે ખોટે ખોટી? હું છે ને ભાઈની જેમ હવામાં વાતો નથી કરતી, હું સાચું કહું છું. હા હું નવ રહ્યું ને, તો હું આ ઘર છોડીને મારા ઘરે જતી રહીશ. અરે પણ જો તારા ઘરે જવાની કોઈ જરૂર નથી, હું છું ને અહીંયા તારી સાથે. મેં તને ક્યારે કંઈ કહ્યું છે? તમારા કહેવા ના કહેવાથી શું થાય? અને હું તો તમને કહું છું કે કહો મને નહીં, આ તમારા ભાભીને કહો, તમારા ભાઈને કહો. જો હું છે ને મોટા ભાઈની સાથે કંઈક વાત કરું છું અને મોટા ભાઈને કહું છું કે જલ્દી ત્યાંનું કોઈ સોલ્યુશન લાવે. મને ખબર છે કે આનાથી તારા અને બાના મગજ પર પણ બહુ ખરાબ અસર પડી રહી છે. અરે રોજે રોજનો ઝઘડો આ કોઈનાથી પણ સહન ના થાય, થાકી જાય માણસ. હા કેમ કે ભાભીને એવું છે કે હું આ ઘરની જેઠાણી છું ને, મોટી વહુ, એટલે હું કહું ને બધા એમ જ કરશે, મારા ઓર્ડર બધા ફોલો કરશે, પણ એવું નથી. હા ભાભી કે એવું કંઈ નહીં થાય, આ ઘરમાં બીજા બધા તો માણસ જ છે ને. છોડ ને એ બધી વાત, હું મોટા ભાઈને કહીશ, સમજાવીશ એમને. સારું, પણ ક્યારે? ક્યારે શું? અરે હજી તો બપોરનો જમીને અહીંયા બેઠો છું, ત્યાં તો તું આવી ગઈ છે કે તમે આમ કરો તેમ કરો. હવે કેટલી વાર હોય, જાવ ને જમી લીધું ને પછી શું છે? સમય મળશે ને એટલે મોટા ભાઈની સાથે હું વાત કરી લઈશ. હવે એમાં આટલું બધું ગરમ થઈને કહેવાની કોઈ જરૂર નથી. પોતાના પર વીતતી નથી ને એટલે આવું બધું બોલાય છે. હમણાં પોતાની માથે હોત ને તો ખબર પડે. હા તમારા મોટા ભાઈ તમને આવી રીતે ઘસકાવે તો ચાલે? થઈ જ રહ્યું છે એવું. હા જે ઘરની અંદર પરિસ્થિતિ છે ને એની અસર અમારા બંને ભાઈઓના કામ પર જ પડી રહી છે.
આ મોટા ભાઈ વાતે ને વાતે મને ખીજાય છે, મને ટોકે છે, અને ઓફિસમાં પણ એમનો મગજ ઠેકાણે નથી રહેતો. કોઈને કહેવાનું ન કહેવાનું, ઓર્ડર, અરે ઓર્ડર આવ્યો હોય કે ના આવ્યો એ પણ એમને યાદ નથી રહેતું હવે તો. જોયું, હા બધી વાતની જડમૂળ છે ને પાપી છે, એ એક સમજી જાય ને તો આવું કંઈ થાય જ નહીં. હા આમ પણ મને તો લાગે છે કે હવે મોટા ભાઈનું જે ડિસિઝન છે ને એ પણ ઠીક જ છે, કે ભાભીની સાથે છૂટાછેડા કરી નાખે એટલે વાત પતે. સાચી વાત છે, એવું જ કરવાની જરૂર છે, એટલે ભાભીને પણ છે ને થોડી અક્કલ આવે. હા ઠીક છે, છોડ એ બધી વાત અને ચા બનાવ મારા માટે. હજુ તો હમણાં જમીને ઊભા થયા, શેની ચા, ચાનો ટાઈમ તો થવા દો. વાતમાં ને વાતમાં તું મને પણ ભૂલવાડી દે છે બધું. હવે યાદ આવી ગયું ને, હવે પોતાનું કામ કરતા હતા ને એ કરવા લાગો. આરામ કરી લઉં છું થોડો સમય, થાક્યો ભાગ્યો. ભાભી આ શું ચાલી રહ્યું છે ઘરમાં? આ વાતે ને વાતે ઝઘડાઓ શું કામ ને ઊભા કરો છો? અરે પણ ધીમેથી બોલો ને, મને સંભળાય છે. હા હવે પાછા તમારે તમને સંભળાવવા માટે થઈને મારે ધીમે બોલવાના ક્લાસ પણ કરવા જવા પડશે નહીં? તો ક્લાસ કોઈ ન કરાવે ને તો પાછા આવીને કહેજો, મને આવડે છે ધીમે બોલતા શીખડાવતા. હા મારે છે ને તમારી પાસેથી કંઈ શીખવું નથી. હા તમે જે કરી રહ્યા છો ને ઘરમાં એ પણ બંધ કરી દો ને તો વધારે સારું છે. મારે શીખડાવવું પણ નથી. અરે બીજી વાત, નિંદરમાં હોય ને ત્યારે મારા મગજને ખરાબ નહીં કરવાનું, હોટલ નથી. અરે ક્યાં જઈ રહ્યા છો? વાત કરું છું ને તમારી સાથે. તમે મને ટચ કરી. ભાભી શું કરી રહ્યા છો આ ઘરમાં? વાતે ને વાતે કોઈને પણ જેમ ભાવે એમ બોલી નાખવાનું, જેમ ભાવે એમ વર્તન કરવાનું. તમે મને ટચ કરી, હાઉ ડેર યુ? અરે મર્યાદા રાખો ભાભી, હું તમારો દિયર છું. તો તો શું કરીશ? હા તું હાથ ઉપાડીશ, ઉપાડ ઉપાડ હાથ. હાથ ઉપાડ્યો હોત ને તો આ નોબત જ ના આવત અત્યારે. આ મારા મોટા ભાઈનો જ વાંક છે કે જેણે તમને બહુ ચડાવીને રાખ્યા છે આ ઘરમાં. અરે તારો મોટો ભાઈ ગયો તેલ લેવા, તું પણ જા. કેટલા દિવસથી જોઉં છું કે ગમે તે વસ્તુને લાઈટલી લઈ લઉં છું એટલે ગમે તે માથા પર ચડો છો. માથા ઉપર અમે નહીં, માથા ઉપર તો તમે ચડી રહ્યા છો બધાને. અરે હોય ત્યારે સાંભળો, વાતને છે ને સાંભળવાની છે. આંખ આડા કાન કરી દેવાથી વાતને કઈ નહીં સાંભળો એવું નહીં બને. હા તો બોલ ને, સાંભળું છું, બોલ શું છે ને. ઘરમાં શાંતિથી રહો. હા છે ને, વહુ તરીકે આવ્યા છો તમે ઘરમાં, તો વહુ તરીકે તમારી પણ ફરજ બને છે કે ઘરના કામમાં મદદ કરાવો. હા દામિની બધા કામ કરે છે ને, એમ તમે પણ અડધું કામ સંભાળી લો ઘરનું. થઈ ગયું, સાંભળી લીધું, હવે પતી ગયું, સાંભળી લીધું મેં. અને રહી વાત કામની, તો દામિની છે ને એ કઈ ચંકાણાનું ઢીલું લઈને નથી આવી કે દામિની કામ ન કરે. દામિનીએ પૂરેપૂરું કામ કરવું પડશે. અને કોણ કહે છે કે હું કામ નથી કરતો? તમે પણ ઢીલું લઈને નથી આવ્યા બરોબર. હા તમે ઢીલું લઈને નથી આવ્યા, તમારે કામ કરવું પડશે. સિરિયસલી કહું ને તો દામિની કરતા વધારે છે ને તમારા પર મને જીવ બળે છે. આ બૈરાઓની વાતમાં બોલતા ભૂંડા નથી લાગતા? અરે તમે ભૂંડા નથી લાગતા કે તમારા આદમી જેવા આદમીને હાથ નીચે દબાવીને રાખ્યો છે, અમારા મોટા ભાઈને એક પણ વાત નથી માનતા. હવે તો ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે પણ એમ છતાંય તમારા પેટનું તો પાણી નથી હલતું ને. સારું ને, ડિવોર્સ કરી જ લેવાય. તારા મોટા ભાઈને દબાવવો એના કરતા તો વધારે બેટર કે હું જતી રહું આ ઘરમાં. આમ પણ તમને શું ફરક પડવાનો છે આ ઘરમાં રહો ના રહો? તમને તો માત્ર ઝઘડા કરવા હોય છે. આ ઝઘડા કરવા મળી જાય એટલે તમારો દિવસ સારો ગયો નહીં? બરાબર સાંભળ્યું તમે, બરાબર વાત છે કે મારે ફક્ત ને ફક્ત ઝઘડા કરવા હતા ને તમારા સારા એવા ઘરને બરબાદ કરવો હતું ને. પ્લાનિંગ થી લગ્ન કરીને હું આ ઘરમાં આવી છું કે તમને નર્ક જેવી જિંદગી જીવવા માટે મજબૂર કરીશ. બોલો હવે. બસ આનાથી વધારે તમે કરી પણ શું શકવાના હતા? હા આ જ અપેક્ષા હતી તમારી પાસે મને, કે તમારી પાસે આવીશ ને તમને બે ચાર સારી વાતો કરીશ ને તો પણ તમને કઈ નહીં ફેર પડે. હા ફેર તો અમને લોકોને પડશે કે હવે અમારા કહેવાના શબ્દો પણ ખૂટી ગયા છે. કા હા સાચી વાત છે. હા ઘરમાં રહેવું હોય ને તો કામ કરવા જ પડશે. તો નહીં કરું, હવે થાય ને એ કરી લેજો. હવે હું જાઉં કે અહીંયા ઊભી રહું? ના ના, હા તમે અહીંયા જ ઊભા રહો, આપણે બંને બાતતા જ રહીએ. હા સારું લાગે છે. આમ પણ આ જો આજુબાજુના લોકો સાંભળે તો એને ખબર પડે ને કે આપણે બંને અહીંયા બાંધી રહ્યા છીએ. આપણા ઘરમાં એક એક મિનિટે ઝઘડો થવો પડે તો લોકોને ખબર પડે કે આપણે લોકો જીવીએ છીએ, નકર લોકો તો માનશે કે મરી ગયા છીએ. તો એવું કરીએ ને, આપણે બહાર જઈને ઝઘડો કરીએ ને, લોકો ખાલી કાન રાખીને સાંભળે એની કરતા વધારે સારું કે જોવે. તમે છે ને આજુબાજુ વાળાને બધાને કહ્યા કે અમે લોકો જીવીએ છીએ બરાબર. હું છે ને ફોનમાંથી લાઈવ આવી જાઉં છું થોડી વાર એટલે ખબર પડી જાય ને કે હું જીવું છું. હવે પાણી પીવું કે નહીં?
નહીં, પાણી નથી પીવું, આપણે બહાર જઈને ઝઘડાઓ કરીએ, ચાલો. આવું શું સાંભળું છું કે તમે મારી હારે છૂટું લેવાના છો? હા. વાહ, ગમ્યું મને. ક્યારે? બહુ જલ્દી. બહુ જલ્દી શું? આજે જ કામ પતાવો ને એટલે ફટાફટ હું અહીંયાથી નીકળું. હા હા, તારે ભારે ઉતાવળ છે, મને ખબર જ છે. તને જેટલી ઉતાવળ છે એટલી જ મને ઉતાવળ છે. અને હું પણ રાત જોઉં છું. આ વકીલ કાગળિયા બનાવીને આપે ને એટલે તરત જ તારી સહી લઈ લઉં. કેમ, બીજી લાવી છે? ના, બીજી તારા જેવી તો હવે મારે લગ્ન ઉપર ભરોસો ઉઠી ગયો છે. કોઈ દિવસ છે ને આ જે પરણતો હોય ને એને મંડપમાંથી ઊભો કરીને કહી દઈશ કે ઊભો થઈ જા, પાછો વળી જા, સમજી જા, પણ લગ્ન ન કરતો. અચ્છા, એટલે સમાજ સેવા કરવાનું ચાલુ કરો છો કામ? હા, બસ એ કામમાં પૈસાય મળશે અને એ બાને કોકનો જીવે બચશે. સરસ, કરવા જ માંડો, મને તો ગમ્યું જ, બહુ ગમ્યું મને. પણ હવે છે ને આ આખા ઘરમાં જે વાતો કરો છો ને એ સીધી મને આવીને કહેજો એ બધાય ને. તને શું કામ કેવી? હા, એમ પણ તું કઈ મારું સાંભળતી તો છો નહીં. તને કઈને ફાયદો શું છે? વાત કરું તો વાત વધે ને, અને તારી હારે મગજમારી કરવી એના કરતા તો સારું છે ને કે કઈ બોલવું જ નહીં. પણ અમુક વાતો એવી છે જે મને કેવી જ પડશે. દાખલા તરીકે તમારે છૂટું લેવું હોય તો મને જ કેવું પડે. હવે તમારા મમ્મીને કહેશો, દેવાંગને કહેશો તો એ તો સાઈન નહીં કરી આપે ને. ના ના, ત્યારે તો તને જ કેવું પડશે. અને મને ખબર જ છે તું તરત જ કરી આપીશ, કારણ કે તું તો રાહ જોવે છે, આ ઘરમાંથી છુટકારો પામવો છે, આ કામ કરી કરીને થાકી ગઈ છો, અને આ બધા તને એટલું બધું કામ ચીંધે છે કે તારી હાલત જ ખરાબ થઈ ગઈ છે. નહીં જોયું ને, ગુસ્સામાં ને ગુસ્સામાં પણ કેટલું સાચું બોલો છો તમે. સાચું કહું છું એટલા માટે તો હું આ જોને ડિવોર્સ લઉં છું, બાકી તો ડિવોર્સ લેવાનો વારો જ ક્યાં આવત. સાચી વાત છે, મને ખબર છે કે તમે કંટાળી ગયા છો, લઈ લેવાય ડિવોર્સ, મને પણ એ વાત બહુ જ ગમી. પણ હા, આ ડિવોર્સ લ્યો ને તો મારા ભાગનો જે પણ કઈ ભાગ નીકળતો હોય ને એ મને આપી દેજો. શેનો ભાગ? આ જમીનમાં, મકાનમાં, ઘરેણામાં, એમાં. એટલે તું હવે ભાગ માટે પાછી લડીશ? હા તો લડીશ જ ને, કેમ, આ લડવા માટે તો અહીંયા આવી હતી કે નહીં? અહીંયા નહીં લડું તો ક્યાં લડીશ? એટલે હવે ત્યાં બેસીને લડ્યા કરીશ કેસ કરીને. મને એમ હતું કે તારો મગજ ખરાબ છે, પણ ના, તારો મગજ તો રેડી ચાલે છે. હા, બધી સમજ પડે તને કે ડિવોર્સ લેતા પહેલા ભાગ માંગી લેવાય, પૈસા માંગી લેવાય. ખબર તો પડે જ ને, રહું છું કોની સાથે? આ તમારા કરતા વધારે તમારા મમ્મી સાથે રહું છું, અને તમારા મમ્મી તો છે જ એડવાન્સ. એ તો છે જ એડવાન્સ, પણ શું કરશું, હવે બીજું કઈ થાય એમ તો છે નહીં. અને એમ પણ આ તારો મગજ પહેલા આવો નહોતો, આ ખબર નહીં કેમ તને શું થઈ શું ગયું છે, મને એ સમજ નથી પડતી. તમે સમજતા કેમ નથી? હવે તમારી સાથે રહેવા આવીને ત્યારે હું આવી નહોતી, બહુ ડાય છોકરી હતી, તમને પણ ખબર જ હશે ને, મને પસંદ કરીને લગ્ન કર્યા તો. પણ અહીંયા આવ્યા પછી મારી સંગત બદલી ગઈ, અને સંગત એવી અસર એ તો સાંભળ્યું જ હશે ને, તમારી સાથે રહી રહીને તમારા જેવી થઈ ગઈ. મારા જેવી થઈ? ના ના, તમારા પરિવાર જેવી. એટલે જ ને હું વિચાર કરું કે મારા જેવી થઈ હોત તો વાંધો નહોતો, પણ હા, પરિવાર ઉપર જાય છે ને એ વસ્તુ પણ ખોટી કહેવાય. કારણ કે માનું છું કે. માનો છો ને તો બોલો, શું માનો છો? સિરિયસલી વાત કરી દઉં તો મને નથી લાગતું કે તું કામ કરવા નથી માંગતી, કે ઘરમાં શાંતિથી રહેવા નથી માંગતી. તું આ ઘરમાં શાંતિથી રહેવા પણ માંગે છે ને કામ કરવા પણ માંગે છે, પણ તને કઈ પ્રોબ્લેમ છે અને એ વાત તું મારી સાથે શેર નથી કરતી, તું મને કહેવા નથી માંગતી. કઈ ફાયદો થશે તો હમણાં જ બોલીને કહી દઉં, પણ નહીં, મારી વાતનું કોઈ નિવારણ નથી આવને, એટલે હું કોઈને કઈ કહેવાની જ નથી. તો પછી ડિવોર્સ થઈને રહેશે? એવું ના થાય, સાંભળી લે પહેલા, એવું ના થાય કે પછી ડિવોર્સ લીધા પછી પછતાવો થાય મને પણ અને તને પણ. હા મોટા ભાઈ, બરાબર જ નિર્ણય લઈ રહ્યા છો. હા, ડિવોર્સ આપી દો ને એટલે માથાકૂટ જાય આ ઘરમાંથી. દેવાંગ, તું શાંતિ રાખને, હું પ્રેમથી સમજાવવાની કોશિશ કરું છું એને. અત્યાર સુધી તમારા નિર્ણયની સાથે હું સહમત નહોતો, પણ આજે તો બરાબર સહમત છું અને સપોર્ટ પણ કરીશ હવે તમને. સપોર્ટ કરશો એટલે શું? તમે ડિવોર્સના કાગળિયામાં સાઈન કરવાનો છો કે આને કરવાની છે? અરે હું કરાવડાવી દઈશ મોટા ભાઈ નો હાથ પકડીને સાઈન. હા, તમે પણ સાઈન કરી આપજો. હે ભગવાનના ઘરમાં કેટલા કૂતરા છે! હા બધા કૂતરા જ છે, તમે શું કામ આવ્યા કૂતરાવાળા ઘરમાં રહેવા માટે? એટલે જાઉં છું ને, એટલે જ જાઉં છું. હા તો જા, જતા નથી, કાઢી મૂકવાના છે અમારે. ડિવોર્સ મારા મોટા ભાઈ લે છે, તમે નહીં. દેવાંગ, શાંતિથી વાત કરને, પણ આટલો ગુસ્સાથી વાત શું કામ કરે છે? અરે લાફો માર્યો છે એમણે મને. તો તમે પણ માર્યો છે ને? તો મારું જ ને, કે ખાવ થોડો તમારો લાફો. તમે બંને એકબીજા ઉપર હાથ ઉપાડ્યા? હા, અને હજી બોલ છે ને તો હજી મારીશ. અરે મારતા ક્યાંથી? હું પણ મારી દેજો મોટા ભાઈ, કહી દેજો એમને. છેલ્લી વખત કહું છું, જો આ રૂમની બહાર ના ગયો ને તો મારા હાથ ઉપડી જશે. હા બસ શાંતિ રાખો. દેવાંગ પ્લીઝ, તું રૂમની બહાર જા, બહાર જા તું, હું વાત કરું છું ને. જો 100 વાતની એક વાત છે, તમારે ડિવોર્સ વહેલી તકે આપી દેવાના છે અમને, બસ.
હા એ હું જલ્દી કરીશ જે મારે કરવું છે તે. તું જા બાર. જાણે હા આ માથા કૂટને આ ઘરમાં રાખવાની જ નથી થતી. હા છે ને વેલી ટકે આમાંથી છૂટી જઈએ ને તો આ ઘરની અંદર ઝઘડાઓ થતા બંધ થાય. હવે આમના પાછા કાનમાં બહુ દુખ છે. કાન એના નાજુક રહ્યા ને એટલે. હા નાજુક કાન. નાજુક કાન હતા તો શું કામ ને ઘરમાં બધાની સાથે ઝઘડાઓ કરે છે? શાંતિથી રહેતા હોય તો. અરે કાન નાજુક છે જીભ નહીં. તું જાને ભાઈ રૂમની બહાર. હા સમજાવી દેજો અમને. હા બોલતી નહીં. શું કઈ કહેવાના છો? અરે ભાઈ જાને તું. અરે શું જાને પાછળ પડી ગયા છે યાર. હા કોઈ પાછળ નથી પડ્યું. તું બહાર જા. ચાલ હમણાં મને માર્યો ત્યારે કઈ નહીં. અને હવે પાછા તમે કહો છો કે જા જા. અરે પણ હવે કહું છું. આય બેસ બેસ. નથી બેસવું મારે. હે હું તમારી જેમ નવરો નથી કે નકરા ઝઘડાઓ કર્યા કરું. મારી પાસે પણ કામ ધંધાઓ છે. હા હા સારું ચા ચા વળી મે ત્યારે કઈ ને કઈ બોલ્યા કરે છે તે. ખખા ગામની પથારી ફેરવાના ધંધા છે આની પાસે. તું તારું મગજ શાંત કર. આપણે પછી વાત કરશું. હવે વાત કરીને કોઈ ફાયદો નથી. હા જાઓ તમે જાઓ. કઈ ફાયદો ન હોય તો તેલ લેવા બોલાવો છો? સાચી વાત હતી દામિની તારી. હા હીરા ભાભી છે ને એ વધારે પડતા ચડતા જાય છે. હવે કીધું તું ને મેં પહેલા જ કહ્યું હતું કે ભાભી છે ને કોઈનું સારતા નથી. મન ફાવે ને એમ બોલવા લાગ્યા છે. અરે શાંતિથી એમને કહેવા ગયો હતો કે ભાભી તમે ઘરના કામમાં પણ ધ્યાન આપો તો નહીં. તરત જ ઊંચા અવાજે બોલવા લાગ્યા. હવે હે બોલવા લાગ્યા પછી હું કઈ થોડો શાંત રહું? હું પણ બોલ્યો જેમ ફાવે તેમ. શુભ તમારી સામે ઊંચા અવાજે વાત કરતા હતા. અરે ઊંચા અવાજે નહીં, મને લાફો પણ મારી દીધો. પછી પછી શું? મેં કઈ લાફો નથી ખાધો. મેં પણ સામો લાફો માર્યો. એને લાફો ખાધો જ કહેવાય. ભાભી તો છે ને હવે એમની હદ વટાવી રહ્યા છે. હવે તો હાથ ચાલાકી પણ કરવા લાગ્યા છે. હાથ ચાલાકી તો ઠીક છે પણ હવે તો મનમાં ભાવે મોફાટ શબ્દો બોલે છે. સાચી વાત છે તમારી. તમારી સામે કઈ થોડી આવી રીતે વાત કરાતી હશે. અરે તમે એમના દેર છો. દેરનું કઈ માન સન્માન હોય કે નહીં? માન સન્માન તો હોય જ ને. અને હું શું કામ ને ખોટી લમણાજી કરું? મેં પણ જે કહેવું તું ને કહી દીધું છે. અને મોટા ભાઈને પણ હું કહી આવ્યો છું કે મોટા ભાઈ તમે હવે જરા પણ સમય નહીં બગાડતા. આ ડિવોર્સ લઈ લો ને એટલે આ ઉપાધિમાંથી છૂટો. અરે પણ એમની સાથે વાત કરવાથી શું થશે? આ ભાભી છે ને કાંઈ સુધરે એમ નથી. હવે આ વાતનો નિવેડો લાવવો જ પડશે. બાકી હજુ તો આ શરૂઆત છે. આગળ જતા જતા જોજો ભાભી શું બોલે ને શું કરે ને. શરૂઆત હોય કે એન્ડ હોય મને નથી ખબર. બસ હવે મોટા ભાઈ ડિવોર્સ લઈ લે ને એ જ મારો લક્ષ્ય છે. લઈ લે બહુ લીધો ડિવોર્સ. જોઈ આવે આ મોટા ભાઈ છે ને એ પણ ભાભીની પૂંછડી જ છે. ભાભી કહેશે ને એટલું જ કરશે. આપણી સામે ખોટા ખોટા દેખાડા કરે કે હા હું તો ખીજાઉં છું મને નથી ગમતી. પણ અત્યાર સુધી જોયા ક્યારે એ બંનેને ઝઘડો કરતા? મને તો કહેતા હોય છે કે ઘણી વખત બંનેની વચ્ચે ઝઘડાઓ થાય છે. હવે એવું તો મને કીધું છે પણ તમે આંખેથી જોયું નહીં ને તો પછી. હા હા વાત પણ તારી માનવી પડે ખરી. ક્યારેય બંનેની વચ્ચે ઝઘડો નથી જોયો. બંને શાંતિથી જ વાતો કરતા હોય છે. અને હમણાં તે હું જ્યારે એમના રૂમમાં ગયો ત્યારે પણ બંને જણા શાંતિથી જ વાતો કરી રહ્યા હતા. એકદમ હસી મજાકથી વાતો કરતા હોય એવું જ લાગે આપણને. એ જ તો વાત છે ને. તો તમે જ વિચારો ને જો ભાઈ સાચે જ ભાભીને કંઈ કહેતા હોય તો પછી ભાભી આવું શું કામ કરે? થોડી તો અસર થવી જોઈએ ને ભાઈના વાતની. થોડોક મગજ શાંત થાય બોલવામાં થોડી સભ્યતા રાખે એવું કાંઈ થાય છે? નહીં ને કારણ કે ભાઈ કંઈ કહેતા જ નથી. મને તો હવે એવું લાગી રહ્યું છે કે આ બધામાં સપોર્ટ મોટા ભાઈ જ કરી રહ્યા છે જેથી કરીને હું એમના ત્રાસથી કંટાળીને છૂદો થઈ જાઉં. છૂદા થયા પછી અડધો ભાગ એમને મળી જાય ને અડધો ભાગ મને. તો આ એમનું જ કંઈ કાવતરું લાગે છે. આ બંને જણાની મિલી ભગત છે. અરે જેનું કાવતરું હોય એનું. હું છે ને તમને સીધી રીતે કહું છું મારી એક સાચી સલાહ માનો ને તો આપણે છે ને આ ઘરમાંથી નોખા થઈ જઈએ. આપણે નોખા થઈએ તો શું ફાયદો? એ લોકોને જોઈતું છે એ મળી જશે. તો ભલે ને પણ આપણે તો શાંતિ ને બેઠકના રોટલા શાંતિથી ખાઈ શકશું ને. નહીં આપણે એવું કંઈ કરવું નથી. આ મોટા ભાઈના હાથમાં તો વહીવટ આવી જશે ઓફિસનો. મારું શું થશે? આપણે નોખા થઈશું ને તો આપણે રહેવાના ફાફા પડી જશે. અરે તો પણ જેને જે ભાગમાં મળતું હોય એ લઈ લેવાનું ને. મેં એવું કીધું કે આપણે ખાલી હતા ઘરમાંથી નોખા થઈ જશું. નોખા નથી થવું આપણે. આપણે બંને જણાએ મળીને એક પ્લાન બનાવવાનો છે. એ પ્લાન પ્રમાણે બસ ભાઈ અને ભાભીના ડિવોર્સ થઈ જવા જોઈએ.
હે બંનેના ડિવોર્સ થાય અને ભાભી નામનો કકળાટ જાય ને આ ઘરમાંથી, એટલે બધું રેડી છે આ ઘરમાં. પણ તમને ભાભી ઉપર એટલો ગુસ્સો શેનો આવે છે? ગુસ્સો તો આવે જ ને. હા, તારી સાથે તો લડાઈ ઝઘડો કરતા હતા, મારી સાથે તો હાથ પણ ઉપાડી દીધો છે. હવે હવે એનો બદલો હું ગમે એમ કરીને લઈશ, જોજે તું. હું કઈ નથી મૂકવાનો એમને. હવે પોતાના પર આવીને એટલે ખબર પડી, અત્યાર સુધી મારી વાતો સાચી લાગતી નહોતી. હા, તારી વાત માનીને જ હું એમને મનાવવા ગયો હતો, એમને સમજાવવા ગયો હતો કે સમજી જાય, આ ઘરમાંથી તો માથાકૂટ જાય. પણ નહીં, એમને તો માથાકૂટ કરવાનો શોખ છે. અરે, મને તો કહે છે કે આપણે બહાર ઊભા રહીને તાણી તાણીને ઝઘડાઓ શરૂ કરી દઈએ. છોડો ને હવે બધી વાત, આખો દિવસ છે ને ભાભી 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 થાય છે, મારે નથી સાંભળવું હવે. હા, આમ પણ આ ભાભી નામનું પ્રકરણ છે ને પૂરું થઈ જાય ને એટલે છૂટી જઈએ આમાંથી. આ લોકોને કેમ સમજાવવા, બંને એકબીજા ઉપર હાથ ઉપાડી લીધા. આ દેવાંગ અને મીરા છે ને કોઈ વાતે સમજે એમ નથી હવે. પણ કેવું છે ખબર, એકથી એક ચડિયાતું છે. અને આદિ કેવું હોય, એક ગરમ થાય ને તો બીજાએ નરમ રહેવું પડે. બાકી તો સામસામાં તો પછી તમે તલવાર ઉછાળો એમ ઉછાળો શબ્દોથી, તો આ જ થાય. અને એમાં બીજું કાંઈ નહીં, આજુબાજુવાળાને તમાશો મળે છે. શું કરશું આપણે, કેટલું કહેવાનું એ લોકોને. હું તો દેવાંગને સમજાવીને થાક્યો કે એ નથી સમજતી તો તું તો સમજ, પણ ના, હવે તો એને પણ સમજવામાં કંઈ નથી આવતું. કહે છે કે બહાર નીકળી જાઓ, આ ઘર છોડીને જતા રહ્યો, જલ્દી ડિવોર્સ લઈ લ્યો. અને મીરાએ ચોખ્ખું કીધું છે કે ડિવોર્સ હું આપી દઈશ, પણ એક શરતે, આ મારા ભાગમાં જે કંઈ પણ આવતું હશે હું લઈને જઈશ. એ જોઈ જ્યારે એ ઝઘડાનું આપણે નિવારણ કરવા નીકળીએ બધાના ઘરમાં, એમાં આપણા ઘરમાં કંઈ થાય છે એ નવું નથી, બધે એવું જોઈ એ લોકો. એક મને તો ઘણી વખત એવું લાગતું હોય કે એ લોકોને ભાગ જોઈએ છે ને એટલે ઝઘડાના નાટક કરે, કે ખબર છે કે આ ડોહી કે ડોહ જે ઘરમાં હશે ને એ થાકીને એમ કહે છે આ લ્યો તમારો ભાગ ને અહીંયાથી તમે જાઓ, કારણ કે આમ તો સીધી રીતે એ મરે નહીં ત્યાં સુધી મળવાનું નથી, એટલે ઝઘડા કરાવતા હોય એવું બને. અરે, મીરાનો આવો સ્વભાવ તો હતો જ નહીં. શું તમે નથી ઓળખતા? હું નથી ઓળખતો એને. મને ખબર જ છે, પણ આદિ મને એવું લાગે છે કે પહેલાં તો મીરા આવી નહોતી. હા, ક્યારેક ક્યારેક તો હવે થાય, હવે તો મતભેદ થાય એટલે ઝઘડા થતા, પણ હાવ આવું તો એણે ક્યારેય નથી કર્યું. તો આપણે એ જાણવું પડે કે ભૂતકાળમાં એની સાથે કંઈક એવું બન્યું હશે જેનાથી સ્વભાવ આટલો બધો એનો બગડી ગયો. એવું તો શું હોય, ઘણું હોય. મેં તો એની સાથે પહેલાં ગુસ્સામાં જ વાત કરી હતી, અને પછી પ્રેમથી મેં સમજાવવાની કોશિશ કરી કે શું કામ આવું કરે છે, કંઈ પ્રોબ્લેમ હોય તો મને કહે ને, કંઈ વાત કર તો સોલ્યુશન આવે. પણ એને કોઈ જ વાત ન કરી અને ઉલટાની ગુસ્સો કરવા લાગી. તો બાકી હતું તો દેવાંગ રૂમમાં આપ્યો, અને પછી જે એ બંને ઝઘડો ચાલુ કર્યો છે, મને તો થયું કે અહીંયા જ કોકના માથા ફૂટવાના છે. એ બળતામાં ઘી હોમાય ને એટલે ભડકો જ થાય, અને જ્યાં સુધી લાકડું ઠંડુ હોય એને આગ ન લગાડો ત્યાં સુધી એ ઠંડુ જ રહે, પણ એકવાર આગ લાગ્યા પછી એને ઠંડુ કરવું બહુ અઘરું છે. મને એવું લાગે છે કે જ્યારે મીરા પરણીને આવી ત્યારે ઠીક છે કે વિચારોના મતભેદ હોય, એકબીજાના વિચારો મળતા ન હોય, ત્યારે નાનું નાના છમકલા તો થતા હતા, પણ આટલા ભડકા વધી ગયા. તે મને કીધું હતું ને કદાચ એ બની શકે. હું દામિની બધાની સામે તો વાલી થાય છે, અને અંદર ખાને એ જ આ બધા તમાશા ઊભા કરતી હોય. કંઈ ન કહી શકાય, બની શકે. આ દેવાંગ પણ આટલો ઉછળે છે, આટલા બધા અવાજમાં, ઊંચા અવાજે મેં ક્યારેય એને ઘરમાં સાંભળ્યો નથી બોલતા, અને આજે જે રીતે વાત કરતો હતો અને એ બંને જે ઝઘડો કર્યો છે એના ઉપરથી તો એવું જ લાગે છે કે દેવાંગને પણ હવે નફરત થઈ ગઈ છે. અને એ તો ઠીક, ચાલો શબ્દોથી ઝઘડ્યા લડ્યા મૂક્યા બધું બરાબર, હાથ ઉપાડવા સુધી આવી ગયો એટલે એ તો હદ થઈ ગઈ ને હવે. હા, પૂરેપૂરી હદ થઈ ગઈ. ને હવે આપણે શું કરશું ને એ પણ મને સમજાતું નથી. હવે મીરાને ડિવોર્સ આપવા કે ન આપવા? ના આદી, એ ગાંડ પણ તો ન જ કરાય. તો આપણે એને, મને એમ હતું કે હું એને ધમકાવીશ ને ડિવોર્સ સુધી વાત લઈ જઈશ તો કદાચ એનામાં સુધારો આવશે, પણ ના, એ તો સામેથી કહેવા લાગી કે આપી દો ડિવોર્સ, મને કંઈ વાંધો નથી. હા, પણ શું કરે છેલ્લે, શું કરે જ્યારે જ્યારે એ પોતે પણ એવું સમજે છે કે પહેલાં હું આવી નહોતી અને આના આવ્યા પછી જ હું આવી થઈ છું, તો એ પણ આપણને સમજાવી નથી શકતી કે
કદાચ દામિની જ આમાં કારણભૂત હોય. હા, એવું પણ હોઈ શકે, પણ હવે આ વાતનો જલ્દી અંત લાવવો પડશે. આદી મારી પાસે એક પ્લાન છે, જો આપણે કરીએ તો. શું? અત્યાર સુધી દામિનીની વાતોને લીધે અને દામિનીના વર્તનથી આપણે મીરાની સાથે બહુ ખરાબ વર્તન કરતા હતા. આપણે બંને બદલાઈ જઈએ તો મીરાને આપણે થોડું એટેન્શન આપીએ તો, એને થોડુંક આપણા તરફથી બધું વર્તન બદલી નાખીએ તો, બધી રીતે એને જ આપણે ઉપર લાવીએ, એની સાથે સારું વર્તન કરીએ, એને સાથે પ્રેમથી વાતો કરીએ, તો શું થશે? પેલીને થોડી જલન થશે કે મેં જે પ્લાન કર્યો એ તો આડો પડતો જાય છે, અને પછી ઉછળે ત્યારે સમજવાનું કે કારણભૂતિ જ હતી. આવું કંઈક કરીએ તો? હા, મીરાની સાથે બધો આપણો વ્યવહાર આપણે બદલી નાખીએ, એવો આપણે, હું અને તું, એવો કોઈ મોકો મીરાને ન આપીએ કે એને ગરમ થવું પડે, એને ગુસ્સો કરવો પડે, ને આપણી સાથે ગમે તેમ વર્તવું પડે, તો કદાચ ખબર પડી જાય. હા, તો ખબર પડી જશે. અને એક કામ કરીએ, આજથી શરૂઆત કરી દઈએ, તું મીરાને લઈને એને મસ્ત તૈયાર કરીને બહાર ફરવા લઈ જા. એટલે ઓલી તરત કહેશે, ઘરના કામ કોણ કરશે? હું કહીશ કે તું ટેન્શન નહીં કરતી, હું સંભાળી લઈશ. એટલે ત્યાંથી એ કપાઈ જશે. કાલ સવારે ઉઠશે ત્યારથી હું મીરાની સાથે એકદમ સારી રીતે રહીશ. ચા પાણી એની સાથે પીવા, નાસ્તો એની સાથે કરવો, એના બધા કામના વખાણ કરવા, એટલે જે હશે એ બધું બહાર આવી જશે ઉભરો. સારું, અત્યારે જ તમે લોકો જાઓ, મૂવી જોવા જાઓ અને ગમે ત્યાં જાઓ. અને હા, પાક્કું મોટેથી એમ કહીને જજે કે મમ્મી અમે બંને બહાર હોટલમાં ખાઈને આવશું. હા, બરાબર ને? સારું, ચાલ. બોલો, શું કામ હતું? શું કામ બોલાવ્યો છે મને અહીંયા? દેવાંગ, તને ખબર છે ને? શું શું ખબર છે મને? કે તમારા ને કે તું અને તારા ભાભી વચ્ચે ઝઘડો રોજે રોજ વધતો જાય છે. હા, તો એમાં ઝઘડો હું નથી કરતો, ભાભી કરે છે. અને ભાભી હવે ઘરમાં કંઈ પણ કરશે ને તો હું ચૂપચાપ સહન નહીં કરી લઉં. પહેલાં મારી વાત સાંભળીશ? હું તને શાંતિથી વાત કરીને સમજાવવા માગું છું. સમજીશ કઈ મારી વાતને? મને શું કામને સમજાવો છો? તમારે સમજાવવા જ હોય તો મારા ભાભીશ્રીને સમજાવો ને, એમની આગળ જઈને આ બધી કહાની કરો, એ સમજી જાય એટલે વાત અહીંયા જ પૂરી થઈ જાય. અરે ભાઈ, એ નથી સમજે, પણ તું સમજીશ તો તારી અરે વાત કરું, નકર તને રહેવા દઉં. નહીં, એ જો સમજવા તૈયાર ના હોય ને તો મારે પણ નથી સમજવું. તો તારે શું કરવું છે? મારે કંઈ નથી કરવું, હવે તો મારે એક જ નિર્ણય લેવાનો છે, કાં તો આ ઘરમાં મારા ભાભી રહેશે અને કાં તો અમે બંને જણા. દેવાંગ, હા તું નથી બોલી રહ્યો, આવા શબ્દો તને કોણ આપે છે? કોણ આપે એટલે આ ઘરમાં જે થઈ રહ્યું છે ને, એ વસ્તુ જ મારી આગળથી આ શબ્દો કઢાવી રહ્યું છે. બધું ખોટું દેખાઈ રહ્યું છે તને, અને ખોટું સમજી રહ્યો છે તું. હું પણ માનું છું કે મીરાની પણ કઈ ભૂલ નથી, એવું નથી, એની પણ ભૂલ છે, પણ સાચું કહું તો આપણે લોકો પણ એના ઉપર વધારે દબાણ કરી રહ્યા છીએ, અને કદાચ એટલે જ એનો મગજ આવો થઈ ગયો છે. તું કહે છે, હું કહું છું, દામિની વહુ કહે છે, મમ્મી કહે છે, બધા જ ઘરમાં બધા સભ્યો, જો એક વ્યક્તિને તમે કહેતા હોય તો એ વ્યક્તિ કરે તો કરે શું? એ આપણી સાથે પ્રેમથી વાત પણ નથી કરતી. અરે તું વિચાર કરને, તારા લગ્ન પહેલાં તારી ભાભી તારી સાથે કેમ રહેતી હતી? દેવાંગ ભાઈ સિવાય તને કોઈ દિવસ એને બોલાવ્યો છે? નહીં. તમે લોકો કેટલી મસ્તી કરતા હતા, કેમ રહેતા હતા, એ બધું યાદ નથી આવતું? અને આજે આજે તું એનું નામ લેવા માટે પણ તૈયાર નથી. સમજાતું નથી કે તમે વાત કઈ રીતે કરી રહ્યા છો અને શેની વાત કરો છો. એ વ્યક્તિની વાત કરો છો કે જે વ્યક્તિને ઝઘડા સિવાય કંઈ સૂતતું જ નથી? અને તમે શું કહો છો કે આપણે બધા જે એને ટોકીએ છીએ એના કારણે એની સાથે આવું થયું છે? અરે શું વાતોને ગોળ ગોળ ફેરવો છો? સીધી રીતે દેખાઈ રહ્યું છે કે ભાભી જ આ ઘરમાં ઝઘડા ઉત્પન્ન કરી રહ્યા છે. તમે બે ભાઈઓ આટલા ઉગ્ર છો તો સ્વાભાવિક છે કે ઘરનું વાતાવરણ પણ આવું ઉગ્ર રહે, અને તમારા બંનેની બાયુ સાંભળે એટલે એ પણ એકબીજા ઉપર ગુસ્સો કરવાની છે. તારી બૈરી આના પર, નાની બૈરી તારા પર.
પણ હું એમ કહું છું દેવા, તું અને આદિ બંને સમજો ને. જો હું તમને બંનેને એક વાત કહું, હું જ્યારે સ્કૂલમાં નોકરી કરતી હતી ને ત્યારે મારા ક્લાસનો એક છોકરો, બરાબર સાંભળજો હો, મારા ક્લાસનો એક છોકરો એકદમ શાંત, શરૂઆતમાં જૂન મહિનામાં અને દિવાળી આવતા 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 સુધીમાં તો એટલો બધો બધાની સાથે ઝઘડતો થઈ ગયો કે મને નવાઈ લાગી. પછી એકવાર મેં એને શાંતિથી બોલાવીને પૂછ્યું, કીધું બેટા એવું તે શું થયું, તું તો કેટલો ડાયો હતો અને કેમ આમ થયું? તો એણે મને શું જવાબ આપ્યો ખબર છે? કે ટીચર, મારા ઘરમાં જ્યારે હું એકલો હતો ને ત્યારે બધા મને પ્રેમથી બોલાવતા હતા, હું કંઈક માગું તો આપતા હતા, ન માગું તોય મારી પાસે વસ્તુ આવી જતી હતી. પણ મારા કાકીના ઘરે નાનું બાબુ આવ્યું એટલે બધાએ મારા તરફ જોવાનું બંધ કર્યું અને એ બાબુને જ બધા રમાડતા હતા. એટલા માટે, એટેન્શન કરવા માટે પછી હું આવો થઈ ગયો. બધાની સાથે હું જીદ કરવા માંડ્યો, બધી વસ્તુ માગવા માંડ્યો, બધું તોડફોડ કરવા માંડ્યો. આ એણે મને વાત કરેલી અને ત્યાર પછી એના પેરેન્ટ્સને બોલાવીને મેં કીધું કે પ્લીઝ તમે આ રાહુલને જરાક સારી રીતે રાખો, કેટલો ડાયો છોકરો હતો ને અત્યારે હવે સ્કૂલમાં બધાને બટકા ભરી જાય છે, એટલો બધો ઉગ્ર થઈ ગયો છે. અને ખરેખર એના વાલીએ મારી વાત સાંભળી અને રાહુલને બધો પૂરું એટેન્શન આપતા થઈ ગયા. અત્યારે એ છોકરો એકદમ ડાયો છે. તો બેટા, કદાચ એવું બને આપણે બધા જ મળીને મીરાને ટોચીએ છીએ, ટોકીએ છીએ, એટલે કદાચ એનું મગજ ખરાબ થઈ ગયું હોય. આપણે બધા મળીને એને પાછું આપણે પ્રેમથી રાખીએ તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કે કોણ સારું છે, કોણ આ બધું તમાશો કરવા માગે છે, કોણ કર, તારી બૈરી સોનાને નથી અને આની એ નથી. બધાના મગજમાં ગરમી તો હોય જ, પણ એને આપણે સાચે રસ્તે દોરીએ ને બેટા તો કદાચ બધું વાતાવરણ સુધરી જાય. અને એનો જ લાભ કોણ ઉઠાવે છે? બાજુવાળા નરેશભાઈ. એ આવીને બધું બોલી જાય છે એટલે વધારે ઉગ્ર વાતાવરણ થાય છે. તો આપણે લોકોને શું કામ લાભ આપવાનો? આપણે આપણા ઘરનો મામલો આપણે જ ન સુલઝાવી દઈએ? થોડુંક સમજ બેટા. ચલો માની લઈએ કે આપણે બધા જ લોકો ભાભીની સાથે સારું વર્તન કરીશું, અને એમ છતાં પણ ભાભીની અંદર કોઈ સુધારો નથી આવતો, તો એ પછીની વાત છે ને. શરૂઆત તો કરીએ, પછી આપણે નક્કી કરશું જ. એટલે તો મેં કીધું પછી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. હા, એવું પણ બની શકે કે દામિની અત્યારે જે સારી છે એ સારી જ થવા માંગતી હોય અને આપણે જો મીરા સાથે બધા મળીને સારું વર્તન કરશું તો એને નહીં પણ ગમે. આ ખોટી વાત છે બા. આ તમે વાતને ફેરવીને ફરી પાછા દામિની ઉપર લઈ જઈ રહ્યા છો ને, એ વાત સાથે હું જરાય સહમત. દીકરા મારે માટે બેવ દીકરા ને બેવ વહુઓ ડાબી જમણી આંખ છે. હું કોઈ દિવસ કોઈનું ખોટું કરીશે નહીં, થવાય નહીં દઉં. હું તો ખાલી અત્યારે આ ટૂચકો કરીએ છીએ આપણે. હું દામિનીને ખરાબ કહેતી જ નથી. અત્યાર સુધી હું દામિનીના વખાણ જ કરતી હતી. એવું નથી બેટા, પણ આપણે આપણા બધાની આંખની સામે અત્યારે ગેરસમજનો પડદો છે ને, બસ હું એ હટાવવા માગું છું. મીરા ખરાબ હશે તો એ સારી થવાની જ નથી, અને ત્યારે આની પાસે રસ્તો છે જ એના ડાયવોર્સનો. ઠીક છે, હા તમે કહો છો તો પછી હું તમારી વાત સાથે સહમત છું. હું હવેથી ભાભીની સાથે કોઈ પણ વાત ઉગ્રતાથી નહીં કરું. થેન્ક યુ. શાંતિથી કહીશ અને જો એ મને વર્ષે તો 4-5 વખત હું ઇગ્નોર પણ કરીશ. પછી નહીં માને તો હું તમને લોકોને છેલ્લી વખત કહું છું કે પછી જો હું ઘરમાંથી નોખા થવાનો નિર્ણય લઈ લઈશ. નહીં, એ વખતે આની પાસે રસ્તો છે. એ કુરબાની આપવા તૈયાર છે. એ નોખું થવાનું નથી કહેતો. એ એમ કહે છે કે જો મીરા આપણા ઘરનું વાતાવરણ બગાડે છે ને તો હું મીરાને કાઢી મૂકીશ. આટલી મોટી કુરબાની તો કોઈ વ્યક્તિ ન આપે હને બેટા. હા ઠીક છે, તો પછી આપણે હવેથી એ રસ્તે જ ચાલશું. કારણ કે મીરાનું આટલું બધું આ સાંભળીને આ માણસ જ છે એને પણ ગુસ્સો આવતો, એને પણ એમ થતો કે શા માટે મારી જ બાયડીને બધા કહે છે, શા માટે એની સાથે અન્યાય થાય છે. અને મીરા આવી નહોતી બેટા, તને ક્યાં નથી ખબર? અને શા માટે આવી થઈ ગઈ એ મેં તમને જે અત્યારે સ્કૂલનું ઉદાહરણ આપ્યું, મારા ક્લાસનો છોકરો હતો, તો કદાચ એવું બી એવું પણ બની શકે કે એને પ્રેમને હૂફની જ જરૂર છે, હે ને? હા જોઈએ છીએ બાકી હવે આવું બધું કરવાનું પરિણામ શું આવે છે. હા શું કામ બેસાડી છે અહીંયા? શું કામ છે? વાત કરવી છે તારી સાથે પ્રેમથી. બોલો. તને ખબર છે ને કે તું પણ વધારે ગુસ્સો કરે છે, દેવાંગ પણ કરે છે, હું પણ કરું છું. ઇવન ઘરમાં કોઈ બાકી નથી, આપણે બધા એટલે કે અમે બધા તારી સાથે ઝઘડો કરીએ છીએ અને તું અમારી સાથે. હા તો શું કરવાનું છે? હું એમ કહું છું કે
ફરીથી આપણે જેમ રહેતા હતા એમ રહેવા લાગીએ, બધું ભૂલી જઈએ. એવું પોસિબલ નથી, સમજી ગયા રે તમે? એક વખત કોઈની જીભ છૂટી થઈ ગઈ ને તો થઈ ગઈ. શરૂઆતમાં આવી ત્યારે કંઈ બોલતી હતી નહીં, બા જેમ કહેતા હતા ને એમ નાચતી હતી. પણ બા નાની નાની વાતમાં મારા સંસ્કારો પર ચાલ્યા જાય. તારી માના સંસ્કાર આવા, તારી માના સંસ્કાર દેવા. કેમ, લગ્ન કરીને મારી માં આવી હતી કે હું આવી હતી આ ઘરમાં? હા, હું માનું છું કે મમ્મી એવું ના બોલવું જોઈતું હતું. એમનો સ્વભાવ પ્રમાણે એ પણ ઉગ્ર થઈને ખાલી ખોટા તારી સામે બોલી ગયા. હા, અને એ જ વાતનો ફાયદો ઉઠાવ્યો દામિનીએ. દામિનીને ખબર પડી ગઈ કે મને નાની નાની વાતમાં બહુ ગુસ્સો આવી જાય છે, એટલે બસ હંમેશા બાની સામે સારું થવા માટે મને ટોર્ચર કરતી રહી. અને એટલા હિસાબે જ મારો ગુસ્સો આવો થઈ ગયો છે અને મારો સ્વભાવ વધારે બગાડ્યો. સ્વભાવ બદલી પણ શકે, એના માટે બધાએ સરખું થવું પડે. એક વ્યક્તિ કંઈ ના કરી શકે. હા, પણ હું પ્રયત્ન કરીશ ને. ઘરમાં બધા તારી સાથે પ્રેમથી વાત કરશે. તારે જે એટલે કે તને જેમ મન ફાવે એમ તું કામ કરી શકે. ન કરવું હોય તો પણ કંઈ નહીં. શું કામ ન કરું? કામ કરવાની કોણ ના પાડે છે? મને પણ ખબર છે કે આ મારા સસરાનું ઘર છે, મારું પિયર નથી. ઉઠીને ઘરના કામ મારે કરવા જ જોઈએ. હા, પણ તું સમજે છે, છતાં પણ કરતી તો નથી ને. કહું છું ને કે કરવાવાળી બધું દામિની અને બા બંને છે. એ લોકો મને સમજવાની કોશિશ જ નથી કરતા, હર હંમેશા ટ્રિગર કર્યા કરે છે. એટલે તું કહેવા શું માંગે છે? દામિનીએ શું કર્યું? આદિ, દામિનીને બરાબર ખબર છે કે મને કઈ વાત પર કેટલો ગુસ્સો આવશે, કયા મારા વીક પોઈન્ટ્સ છે. બસ એ વીક પોઈન્ટ્સને પકડી અને મને ઉગ્ર કરવા પર મજબૂર કરે છે. અને જેવી કે હું ગુસ્સે થઈ ગઈ એટલે બાની સામે જઈને પોતે સારી થઈ જશે. અને રહી વાત બાની, તો બાને તો મારી માના સંસ્કારો સિવાય કંઈ દેખાતું જ નથી. બસ મને કંઈ પ્રોબ્લેમ છે નહીં, મને ગુસ્સો આવે છે, હું શાંત છું, ખુશ છું, દુઃખી છું, કોઈને કંઈ પરવા છે જ નહીં. એવું નથી, મને છે ને, હું નહોતો ઈચ્છતો કે તારો સ્વભાવ આવો થઈ જાય. મારી પણ કંઈ ભૂલ છે કે હું તને ન સમજી શક્યો. ઘરમાં બધા જેવી રીતે વાત કરતા હતા એવી રીતે હું પણ તને કહેવા આવતો હતો કે તું કામમાં ધ્યાન નથી આપતી. પણ તું શું કામ ધ્યાન નથી આપતી એ હું પણ ન સમજ્યો. પહેલાં તો આવું નહોતું થતું. તારી વાત એકદમ સાચી છે. જ્યારથી દામિની વહુવા ઘરમાં આવ્યા છે ત્યારથી બધા કામ એ જ કરવા લાગે છે. વાંક એનો એકલો નથી, વાંક બધાનો છે. દામિનીએ કોઈને બે વાત શું કરી દીધી, બધા એની વાત માની લીધી. કોઈએ મને આવીને પૂછ્યું કે તને શું પ્રોબ્લેમ છે, તને શું થાય છે, ગુસ્સો કરું છું એનો મતલબ એવો જ નથી કે હું જ ખોટી હોય. દેવાંગભાઈ છે ને, દામિનીના પલ્લુઓ બંધાઈ ગયા છે. પહેલા પણ અમે બંને રહેતા જ હતા ને, મારા ભાઈ કરતા મારા દીકરા કરતા વિશેષ રહેતો હતો એ મારી સાથે. પણ આ જ્યારથી દામિની આવી છે બસ ત્યારથી એને હું તો દેખાતી જ નથી. માનો પ્રેમ, ભાભીનો પ્રેમ ભૂલી ગયો છે. અને માન્યું કે મેં ગુસ્સામાં એના પર હાથ ઉપાડ્યો, મારી ભૂલ હતી, તો શું એને ભૂલ નથી કરી? આ જગ્યાએ બા હોત કે તમે હોત તો હાથ ઉપાડત નહીં. તારી વાત સાચી છે, તું શાંત થઈ જા, થોડા દિવસ પછી બધું ઠીક થઈ જશે. એક વાત કહો આદિ, એક વ્યક્તિને ઠીક રાખવા માટે ખાલી એ જ વ્યક્તિ લડાઈ કરે ને તો ન ચાલે. ઘરમાં બધાએ સમજવું પડે. બધા સમજશે. અમે દેવાંગ સાથે પણ વાત કરી છે, મમ્મીએ અને મેં દેવાંગને સમજાવ્યો છે. એ પણ હવે તારી સાથે ગુસ્સામાં વાત નહીં કરે. અને હવે ફક્ત દામિની જ રહી છે, એને પણ કહી દઈશું. મીરા બોલો. સરખી રીતે મારી સાથે વાત કરને બેટા. બોલો બા, શું છે? તું મને મારી મીરા એ જોઈએ છે જ્યારે પરણી નહીં આવી હતી, એ મીરા મને મળશે? બા, ઇમોશનલ વાતો કરીને મને ફોસલાવવાની કોશિશ ના કરો, જે હોય એ બોલો. મારે તારી પાસેથી શું જોઈએ છે કે હું તને ફોસલાવું? શું સ્વાર્થ છે મને તારી પાસેથી? તો શું સ્વાર્થ હતો કે મને આટલી બધી હેરાન કરી? સાંભળ, હું તારી સાસુ છું ને. ના, હું તને જ્યારે અહીંયા વહુ તરીકે લાવી ને, બસ એક જ દિવસ માટે હું તારી સાસુ હતી. પછી તો હું તારી માં જ છું બેટા. અને હું તને તારી નાની નાની ભૂલ ઉપર જે પણ કંઈ કહેતી હતી ને, એ હું તને મારા જેવી બનાવવા માગતી હતી. મારી ગેરહાજરીમાં આજુબાજુવાળા સમાજ, કુટુંબ બધા એમ કે જો આ બીજા ભારતી બા છે, સેમ સ્વભાવ, સેમ વાણી, સેમ કામ. બસ મારો બીજો કોઈ સ્વાર્થ નહોતો. પણ મેં જોયું કે
હું તને જેમ સમજાવતી રહી એમ તને એવું લાગતું હતું કે હું કચકચ કરું છું. એ કચકચ નહોતી, એક શિખામણ હતી મારી દીકરીને. પણ ત્યારે તો તું હજીએ ખાલી થોડીક વાર ગુસ્સો કરીને રહી જતી હતી. પણ જ્યારે દામિની આવી અને પછી ખબર નહીં કેમ અચાનક તારામાં એટલો બધો પલટો આવી ગયો કે તું મીરામાંથી એક ચંડિકા બની ગઈ. બા, શા માટે? તમે શું વાત કરો છો? તમે મને ટોકતા હતા સમજાવવા માટે કે હું તમારા જેવી બની જાઉં, તો તમને આટલા વર્ષોના અનુભવથી એ ખબર ના પડી કે મારા કે માણસની ઉંમર જેમ વધતી જાય ને એમ એ મેચ્યોર થાય, એમ એનામાં સમજણ આવે. કોઈ પણ 17 વર્ષની છોકરીના લગ્ન થઈ ગયા હોય અને વહુ બની ગઈ એટલે એવું નથી કે એને બધી જવાબદારીઓ પણ આવડી ગઈ હોય. માન્યું કે લગ્ન થઈ ગયા છે, પણ ઉંમરની સાથે અનુભવો વધે, આ પણ તો સાચી વાત છે ને? હા, તો એ છે કે તમે મને પ્રેમથી સમજાવવાની કોશિશ નથી કરી, હવે વાતને માની જાઓ. હર વખત બસ મારી માના સંસ્કાર પર જવું ટોકવું એ તમારો ધર્મ નહોતો. હા હા, બોલતી હતી, પણ ક્યારે? તું એકલી હતી ત્યારે મેં ક્યારેય નથી કીધું. આ બધું થયું દામિનીના આવ્યા પછી, જ્યારે તું વધારે ઉગ્ર થઈ ત્યારે. એની પહેલાં મેં ક્યારેય નથી કીધું. હંમેશા મેં તારી ભૂલને સમજાવીને જ કીધી હતી, પણ તું એ નહોતી સમજતી અને એને લીધે આપણા બંને વચ્ચે મતભેદ થતો હતો. બા, દામિનીનો પણ એકલીનો વાંક ન જોઈ ને. દામિની પણ તો મારા કરતાં નાની છે, બની શકે કે એનામાં પણ ઓછી બુદ્ધિ હોય. પણ તમે અમારી બંનેની વચ્ચે હતા, સાસુ હતા, ધારત ને તો બંનેને સાઈડમાં બેસાડીને સમજાવી શકત. પણ નહીં, તમે હર વખતે એકનો પક્ષ ખેંચ્યો અને બીજા આરે અને બીજા સાથે તરો આતરો કર્યો, એટલે આજે આ પરિણામ આવ્યું છે કે કોઈ કોઈનું સાંભળવા રાજી નથી. ના મીરા, દીવા જેવી ચોખ્ખી વાત છે. દામિનીના મનમાં જે હોય તે, પણ જ્યારે દામિની અહીંયા પરણીને આવી ત્યારે હંમેશા એ મારી સાથે પ્રેમથી જ હાજર થઈ છે અને પ્રેમથી જ વાત કરી છે, તો પછી હું એની પર કેવી રીતે ગુસ્સો કરું? ન કરું ને, બસ આ જ થયું. એ હંમેશા વાલી થઈને મારી પાસે આવતી રહી અને તું ગુસ્સે થતી ગઈ. તારા સ્વભાવમાં ફરક પડતો ગયો, પણ બેટા એવું નથી, મને મારી મીરા જોઈએ છે, એ મીરા જે પહેલાં આવી હતી. હા ભાભી, બાની વાત સાચી છે. હમણાં થોડી વાર પહેલાં મેં તમે અને મોટાભાઈ જે વાત કરતા હતા ને એ વાત સાંભળી લીધી હતી અને આ બાબતને હું પણ સ્વીકારી રહ્યો છું. જુઓ, અમારા બધા લોકોથી ભૂલ થઈ ગઈ છે. તમે પણ પ્લીઝ હવે માની જાઓ ને. ભૂલ તો હજી પણ થઈ રહી છે. પોતાની ભૂલ કોઈને સ્વીકારવી નથી, પોતાનો સ્વભાવ કોઈને જોવો નથી. સામેવાળું કેમ બદલી ગયું એ બધાને ચિંતા છે, પણ પોતે શું કર્યું એની ચિંતા કોઈને છે નહીં. હા, મેં તને કીધું ને કે હું તને ટોકતી હતી, તને રોકતી હતી, ફક્ત ને ફક્ત આ નાની સરખી ભૂલો તારી ન થાય એના માટે મેં મારી ભૂલ સ્વીકારીને હવે આનાથી વધારે શું કે પગે પડું બેટા? ના, માફી માંગુ. મારે કોઈને પગે નથી પાડવા. મહેરબાની કરીને તમે લોકો છે ને ઝઘડો નહીં કરતા. પ્રેમ કરો કે ન કરો એ પછીનો પ્રશ્ન છે. હું જાઉં. ના ના, બરાબર છે. એક ભૂલ કરો અને સામેનાને સોરી કહી દો તો શું તરત એનો ગુસ્સો ઉતરી જવો એ જરૂરી છે? કેટલા મહિનાઓનો ગુસ્સો એના મગજમાં ભર્યો છે એ એમ નહીં નીકળે દેવાંગ. એ ધીમે ધીમે જશે અને એ ત્યારે જ જશે જ્યારે એ શાંત પડશે અને આપણા શબ્દોનો વિચાર કરશે. આપણે કીધું અને એણે માની જવાનું? કોણે કીધું? દેવાંગ, સમય બડા બલવાના છે. મારી મીરા મને પાછી મળી જશે અને તને તારી ભાભી. દેવાંગ, હા, શું કામ આવ્યા છીએ? એટલા માટે આવ્યા છીએ કે તને ખબર છે આ ઘરનું વાતાવરણ ધીમે ધીમે સારું થતું જાય છે. એનું કારણ શું છે? શું છે? એ જ કે અમે બધાએ મળીને નક્કી કર્યું છે કે મીરા ભાભીની સામે આપણે કોઈએ કંઈ પણ બોલવાનું નહીં. એ ગમે એવું બોલે આપણે સાંભળીને વૈયાવાનું. શું બોલો છો તમે? સિરિયસલી, તમે લોકો એવું નક્કી કર્યું છે કે ભાભી સામે કાંઈ નથી બોલવું? અરે, આ તો એવી જ વાત થઈ ગઈ કે હા, જાનવરને ખુલ્લા મૂકી દીધા. હા, હવે હું પણ આ વાત સાથે સહમત નહોતો, પણ બાએ મને વાત કરી એ વાત મને થોડી વ્યાજબી પણ લાગી. શું વાત કરી બાએ? અરે, ગાંડો માણસ હોય તો પછી શું કામ ને ગાંડાને ગાંડો ગાંડો કહીને હેરાન કરવો. સ્વીકારી લેવાનું ને. આપણે ભાભીનું મગજ જેવું છે એવું સ્વીકારી લઈએ અને એની સામે ના બોલીએ તો ભાભી પણ બોલી બોલીને કેટલું બોલવાના છે? તો
તો તમે બધા છે ને આ બધું ચલાવજો, હું નહીં ચલાવું. મારા બાપાએ મને કોઈનું સાંભળવા માટે નથી મોકલી. અરે પણ તને શું વાંધો છે? વાંધો છે મને, કાલ સવારે ઉઠીને કોઈ પણ કાંઈ પણ આવીને બોલી જાય તો શું સાંભળ્યા કરવાનું મારે? અત્યારે ભાભી બોલે છે, કાલે ભાઈ બોલશે, પછી બા બોલશે ને પછી તમે બોલશો, તો તમારે બધાનું સાંભળ્યા કરવાનું? અરે પણ તું મારા ઉપર આટલી બધી આઈ પર શું કામ થાય છે? કારણ કે તમે વાત એવી કરો છો. હું તને માત્ર સમજાવી રહ્યો છું કે ઘરના બધા જ વ્યક્તિઓ આ વાત સાથે સહમત થયા છે. તું પણ સહમત થઈ જા અને ભાભીની હામાં હા કરી નાખ. જો ભાભી સામે ચાલીને તને બધા જ કામમાં મદદ કરાવશે એની હું ગેરંટી આપું છું. ના, હું આ વાતમાં સહમત નથી. હા, તમે ભાભીને છે ને છૂટ આપી દીધું છે એમની મનમરજી કરવાનું. હવે છે ને એમને મજા આવશે ને એ જ કર્યા કરશે. એમને કામ કરવું હોય તો કરે, ના કરવું તો નહીં કરે. અને તોછડાઈ કરે છે ને એ તો અલગ. હા પણ મને ખબર છે કે આ બધું ઘરમાં ભાભી જ ઊભું કરી રહ્યા છે, પણ એક ચાન્સ તો આપવો જોઈશે ને. મને એક વાત નથી સમજાતી. હા, તમે શું કરીને આવ્યા? તમને શું કરવાનું કીધું હતું? તમે તો બહુ મોટી મોટી કરતા હતા કે ભાભીને આ ઘરમાંથી કાઢી મૂકવા છે, એમને તો ભાઈને કહીને છૂટાછેડા લેવડાવી લેવા છે. પછી આવી બધી વાત ક્યાંથી આવી? નહીં, ભાઈ અને ભાભી ઘરમાંથી ક્યારેય પણ જુદા નહીં થાય, અને આપણે લોકો પણ જુદા નહીં થઈ શકીએ. કારણ કે આપણે પરિવાર નાનો છે અને પરિવારમાં સાથે રહેવું પણ જરૂરી છે. એટલે મને અને મોટા ભાઈની વચ્ચે કોઈ પણ એવું યોગ્ય કારણ નથી લાગતું કે આપણે લોકો જુદા થઈ શકીએ. હું આપું ને કારણ? કારણ મેં આપ્યું છે ને તમને. પણ જુદા શું કામ થવું છે? આપણે ભેગા રહી શકીએ છીએ તો પછી શું કામ ને નોખા થવું? ના સોરી, હું ભેગી નહીં રહી શકું. હવે મારી છે ને સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. અરે પણ તે ક્યાં કઈ સહન જ કર્યું છે? શું વસ્તુ તે સહન કરી છે? ભાભી બોલતા હતા તો મારી ઉપર તો હાથ પણ ઉપાડ્યો છે, તારા પર ક્યારે હાથ ઉપાડ્યો? નહીં ને. તો હું રાહ જોઉં કે ભાભી ક્યારે મારા પર હાથ ઉપાડે? અરે રાહ જોવાની વાત જ નથી આમાં દામિની. સાવ સીધી સામાન્ય અને નોર્મલ વાત છે કે સામે વાળું જે રીતે વર્તન કરે છે આપણે એ રીતે વર્તન કરવાનું છે. તારી સામે ગુસ્સાથી બોલે તો હું તને છૂટ આપું છું, તું ગુસ્સાથી બોલજે ને. અરે પણ ક્યાં સુધી આવું ચાલતું રહેશે? ભાભી તો તમારા બધાની સાથે સીધી રીતે વાત કરશે અને મારી સાથે ગુસ્સામાં વાત કરશે. અરે પણ તું શું કામ ને એવું ધારી લે છે કે ભાભી તારી સાથે જ ગુસ્સામાં વાત કરશે? જો ધારી લેવું એના કરતા એક વખત અનુભવ કરી લેવો વધારે સારો. કોઈ પણ વાત ધારી લઈએ કે આમ હશે તો એમ હોવી એ જરૂરી નથી ને. તો તમે બધું ચલાવવા, મારે નથી ચલાવ. તમને બહુ શોખ છે ને તમારા ભાભી સાથે રહેવાનો, તો તમે રહો, હું જાઉં છું. અરે શું હું જાઉં છું? કઈ પણ બોલે છે? અરે એવી વાત જ નથી થઈ આપણી બંનેની વચ્ચે, ને તું શું કામ ને કહે છે કે હું જાઉં છું? તો શું કરું? શું કરું શું? માત્ર ને માત્ર નાની અમથી વાત કહી રહ્યો છું કે ભાભી હવેથી ઘરમાં કઈ પણ કરે તો આપણે એમને સપોર્ટ કરવાનો છે. હા, આ વાત નથી મગજમાં ઉતરતી. નહીં, નથી ઉતરતી. જોઈએ છીએ. તમને બહુ એવું છે ને કે તમારા ભાભી બહુ સમજુ છે, બહુ શાંત છે, તો ઠીક છે. હું પણ જોઉં છું કે તમારા ભાભી કેટલી શાંતિથી વાત કરે છે. અચ્છા, તો એનો મતલબ એ થયો કે આ બધું ઘરની અંદર જે થતું હતું ને એ બધું તું જ કરાવી રહી હતી. હા, ભાભીનો સ્વભાવ શાંત જ હતો તારા આવ્યા પહેલા, પણ તું જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી જ આ ઘરમાં ઝઘડાઓ ઉત્પન્ન થઈ રહ્યા છે. તમે પણ છે ને ખરા માણસ છો. ક્યારેક તમને તમારા ભાભી સાચા લાગે છે, ક્યારેક હું સાચી લાગું છું, અને હવે હવે તમને પાછી તમારા ભાભી સાચા લાગે છે. કારણ કે વાત જ એવી છે, મારા ભાભીની સાથે મેં 5 મિનિટ વાત કરી તો મારા ભાભીએ મારી વાત માની લીધી. તું મારી પત્ની હોવા છતાં પણ મારી વાત નથી માની રહી. 100 વાતની એક વાત, મારાથી તમારા ભાભીની કોઈ વાત નહીં મનાય. અરે શું કામ ને નહીં મનાય? હા, અત્યાર સુધી તે જે કર્યું છે ને, હા એનું જ પરિણામ આવી રહ્યું છે ઘરમાં. મેં કઈ નથી કર્યું, જે કર્યું છે ને તમારા ભાભીએ કર્યું છે. હવે બધો જ વાંક તમારા ભાભીનો છે. મારા ભાભીએ શું કર્યું છે? હા ખાલી કામ નથી કરતા એ જ છે ને, તને કામ સોંપી દીધા છે એ જ વાત છે ને. હા, વાતનું સમાધાન તું શાંતિથી વાત કરીને પણ લાવી શકત ને, પણ નહીં, તે ક્યારેય પણ ભાભીની સાથે શાંતિથી બેસીને આ વાતની ચર્ચા કરી જ નથી. તે ક્યારેય કરી મારે તમારા ભાભી સાથે વાત નથી કરવી ને? નહીં. ચાલ ખરે ચાલ ને, પછી તને સમજ પડશે. જાવ. સુકામાયા લઈ આવીને બેસાડે છે, કહેશે કોઈ કઈ? બેસ ને શાંતિથી. શાંતિથી બેસી પણ ન શકે તું? બેટા શાંત રહેવાનું કીધું છે ને બેટા, શાંત રહે ને. શું કામ તો ઢોકળાટ કરે છે? ખાલી પૂછ્યું, કઈ કીધું નથી કોઈ. હા બસ, મારે નથી રહેવું તારી સાથે. રે અહીંયા. રે, આ શું છે દેવાંગ? કઈ નથી. હા, તમારા ડિવોર્સ લેવાના હતા ને એ કેન્સલ કરી નાખો અને હું આને ડિવોર્સ આપી રહ્યો છું. પણ શું કામ? કોઈ પણ વાત માનવી નથી. હું એને શાંતિથી સમજાવી રહ્યો છું કે આજ પછી ઘરમાં જે ઝઘડાઓ થઈ રહ્યા છે ઝઘડા આપણે ઓછા કરવાના છે. તો કે ના, મારે એવું કઈ કરવું નથી. હા તો નથી કરવું ને મારે. અને તમે શું મને છૂટાછેડા આપતા હતા?
હું જ તમને છૂટાછેડા આપું છું, નથી રહેવું મારે આ ઘરમાં. હા તો ડિવોર્સ છે ને કરી જ નાખીએ. આ કાગળિયા છે ને મોટા ભાઈ, તમે કરાવ્યા હતા તો લાવો કાગળિયા સાઈન કરીને આપી દો એટલે વાત પતે. બસ હવે છૂટાછેડા આ સમસ્યાનો હલ નથી. તો સમજાવો ને તમારા દીકરાને. પણ નહીં, સમજવું જ નથી. ચાલ તું મને કે શું છે કારણ અને આટલો બધો ગુસ્સો કોના પર? બારે વાજો ને, કારણ કહીશ ને તો તમને ખોટું લાગી જશે. કેમ કેમ ખોટું લાગશે? કારણ કે કારણ છે ને તમે જ છો. હું? હા હું. અને કારણ, તારી સાથે ક્યારે મેં એવું વર્તન કર્યું છે કે તને ખોટું લાગે, ઝઘડા કરવાનું મન થાય, ગુસ્સો કરવાનું મન થાય? હા એવું કર્યું હોય ને તો જ મારો નૈચરાવો થઈ ગયો. તમને ખબર છે, તમને લોકોને ખબર છે, જ્યારે આ ઘરમાં હું લગ્ન કરીને આવી ને ત્યારે બધી જ વસ્તુઓ મને આવડતી હતી. મારા ઘરેથી મને સંસ્કાર અને ઘર કેવી રીતે ચલાવું ને એ બધું શીખવીને મોકલે છે. પણ બાની હર હંમેશા એક જ વાત હોય કે જો મીરા જેવી થા, મીરા જેવી થા. અરે શું નહોતું આવડતું મને કે વાતે વાતે મને આવું કેવું પડતું હતું? હા કીધું તું તને, પણ શું કામ કીધું તું? બધી દીકરીઓને એના પિયરથી કાંઈ નહીં તો દાળ ભાત શાક રોટલી બનાવીને શીખવાડીને મોકલતા જ હોય છે. પણ દરેક ઘરના ટેસ્ટ, સ્વાદ બધું અલગ હોય એટલે હું તને કહેતી હતી. કારણ કે મીરા ઘણા વર્ષોથી અહીંયા છે એટલે એને આપણા ઘરનો બધો સ્વાદ ખબર છે, એટલે હું તને કહેતી હતી કે તું મીરા જેવી થા. હું બીજું કાંઈ કહેતી જ નહોતી. અરે પણ તો મારામાં શું વાંધો હતો? તમે તો હર હંમેશા મને એવું કીધું હતું કે દામિની જેવી થા, દામિની મારી બધી વાત માને છે, દામિની હું કહું એટલું જ કરે છે, તો એ શું હતું? બરાબર છે, આ વાત પણ સાચી છે. દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ કલા પણ હોય છે અને કંઈ ને કંઈ ખામી પણ હોય છે. તો તારી જે ખામી હતી એ મેં આને કીધી કે આવું નહીં કરતી, આની ખામી. મેં તને કીધું કે તું આવું નહીં કરતી, એમાં મેં ખોટું શું કીધું છે? ખોટું તમે નથી કીધું બા, પણ જે રીતે કીધું છે ને એ ખોટું છે. તમે મારી સામે કોઈ બીજાના વખાણ કરો તો સીધી એવી વાત છે ને કે મને ખોટું લાગવાનું છે. એની જગ્યાએ તમે એવું પણ કહી શકતા હતા ને કે બટા આપણા ઘરની રૂઢી આવી છે, આવું કરવાનું, આવી રીતે રસોઈ કરવાની, આવો ટેસ્ટ છે, તો પણ હું માની જ જા. બસ બસ બસ, હા તમે સમજી ગયા ને કે હા વખાણ કરો તો ગમે નહીં. તો એ જ વાત છે કે અમે અત્યાર સુધી તમારા વખાણ કરતા હતા ત્યાં સુધી તમને વાંધો નહોતો, પણ દેવાંગે જ્યારે તમને કહ્યું ત્યારે તમને તકલીફ પડવા લાગી. તો મીરા ઉપર પણ એ જ વીતતી હતી. આખું ઘર આપણે બધા એને કહેતા હતા કે તમે કામ નથી કરતા, તમે કામ નથી કરતા, એટલા માટે એને કામ જ છોડી દીધું, નથી કરવું કામ. મને પર્સનલી ભાભીથી કોઈ ઇશ્યુ નહોતો. ઇશ્યુ તો કોઈને કોઈનાથી નથી, પણ આ સમજણનો અભાવ છે કે તમે લોકો એકબીજાનું જુઓ છો, હા દેખાદેખી કરો છો, અને તમારે બહુ સારા થવાની આટલી બધી ઈચ્છા પણ સારી નહીં. અમે મીરાને કામ ચીંધીએ તો તમે કરી લેતા હતા, તમને કોણ કહેતું હતું કે તમે આ કામ કરીને આપો? જેને ચીંધ્યું છે એ કરશે, ભલે 5 મિનિટ મોડું કરે, પણ એમાં શું થઈ ગયું? મોટા ભાઈ વાત એવી નહોતી, પહેલેથી બાની આ જ વાતો સાંભળતી આવી હતી કે મીરા જેવી થા, તો હું મારી રીતે એમના કરતા પણ બેસ્ટ થવાની કોશિશ કરતી હતી. તમે સારા થવાની કોશિશ કરી એ સારું કર્યું, પણ એના બદલામાં તમારા વખાણ થવા લાગ્યા અને બીજાના અવગુણ, અને એના કારણે જ આ બધું ઝઘડાઓ ઊભા થયા. આ ઘરમાં એનું માન ઘટી ગયું, લાગવા લાગ્યું કે એ આ ઘરમાં કંઈ કરતી જ નથી, બધા સાથે ઝઘડા સિવાય બીજું એનું કંઈ કામ જ નથી. અને છેલ્લે હું થાકીને એની સાથે ડિવોર્સ લેવા માગતો હતો, પણ છતાં મને એવું લાગ્યું કે આ ડિવોર્સ લઈને ના હું સુખેથી રહી શકીશ કે ના એ, છેવટે દુઃખી તો અમે જ થશું ને. અને હા તું એમ કહે છે ને કે ભાભી સાથે તને કોઈ પર્સનલી દુશ્મની નહોતી, તો જ્યારે જ્યારે અમે કંઈ પણ મગાવીએ ત્યારે લાવે તું, અને અમે પૂછીએ કે મીરા ક્યાં, તો કે એ ક્યાં કોઈ દિવસ સાંભળે જ છે, એ ક્યાં કંઈ કરે જ છે, તે કોઈ દિવસ એના માટે સારું કીધું કે ના એ કંઈક કામમાં હશે એટલા માટે હું લાવી? નહીં ને, તો એ તારી બળતરા હતી કે બીજું કંઈ હતું? બળતરા હતી બા, માનું છું કે ભાભીથી મને જલન થઈ હતી, કારણ કે હું હર હંમેશા એ જ કોશિશમાં રહી હતી કે ભાભી શું કરે છે ને એનાથી વધારે સારું હું શું કરી શકું. અને તમે લોકો મારી તારીફ કરો, મારા વખાણ કરો, હું સારી છું એવું જતાવવા માટે હું કહેતી હતી. હું માનું છું મારી ભૂલ. 100 વાતની એક વાત છે કે આ ઘરમાં બધા જ વ્યક્તિઓ પોતે સારા થવાનો પ્રયત્ન કરતા હતા, સારા કોઈ હતા જ નહીં ને. હવે ભાભીને કહીએ છીએ તો ભાભીનો કંઈ વાંક નથી, તને કહીએ છીએ તો તારો કંઈ વાંક નથી,
તમે બંને જણા થઈને બાનો વાંક કાઢો છો, અને જોવા જઈએ તો કોઈનો કંઈ વાંક જ નથી. બધાને પોતપોતાની જગ્યાએ સારું થવું છે, સારું દેખાવું છે. હવે સારું દેખાવા કરતાં જો સારા બની જાઓ ને તો આ કંઈ સમસ્યા જ ના આવે. આ તમારી આંખ આડો જે ગેરસમજણનો પડદો છે ને એ હટાવી દેવાની જરૂર હતી, પણ નહીં. હા, તમે લોકોએ બધી વાતને પર્સનલી લઈ લીધી અને એના કારણે જ ઘરમાં ઝઘડાઓ થતા હતા. બસ હવે આજથી મને મારી મીરા અને મારી દામિની જેવા ઘરમાં આવ્યા હતા ને એવા જ જોઈએ છે. મળશે મને? અમને અમારા સાસુ પહેલા જેવા મળશે તો જરૂર મળશે. સાસુ તો પહેલા જેવા હતા એવા જ છે, પણ જ્યારે હવા બદલાવા માંડી ને એટલે રૂપ બદલાઈ ગઈ. આપણા બધાનો જ વાંક છે, બધા એકબીજાની માફી માંગી લઈએ. ભાભી, આઈ એમ સોરી. માનું છું કે ઘણી વાર મેં તમારા પર ગુસ્સો કર્યો છે, તમને ન કહેવાનું કહ્યું છે, એના માટે મને માફ કરી દેજો. અને આ વાત સારી જ હતી ને કે બધા તમારી તારીફ કરતા હતા. તમારી તારીફ કરતા હતા તો મારે ઓછું કામ કરવું પડતું હતું, પણ જ્યારથી સારી બનવાની કોશિશ કરું છું ને ત્યારથી મારે વધારે કામ કરવું પડે છે, એટલે હવે તમે જ સારા રહેજો. ઇટ્સ ઓકે. અને હું પણ ટ્રાય કરીશ કે જલ્દીથી કોઈની વાત પર ગુસ્સો નહીં કરું, પ્રેમથી વાતને હેન્ડલ કરવાની કોશિશ કરીશ. પણ એનો મતલબ એવો નથી કે હજી મને ગુસ્સો નહીં આવે. સાચી વાત છે, અને હું પણ એટલી પોલાઇટલી તમને લોકોને કામ સોંપીશ, એટલા પ્રેમથી કે તમે મને ક્યારેય ના નહીં પાડો.